ચલો હવે દેખાતું થઈ ગયું હશે ગયું તો ફરી એક વખત આપણે બંધને બાંધીએ સાહિત્ય જે છે એ સાહિત્ય આપણે ભણવું છે દોસ્તો રાઈટ અને એ સાહિત્યમાં જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી જયારે આપણે લાસ્ટ લેક્ચર ભણ્યા ત્યારે એ લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું હેમચંદ્રાચાર્ય જી વિશે કોના વિશે હેમચંદ્રાચાર્યજી જો તમે એમ કહો છો સાહેબ હું નહોતો તો ઇટ સ્યોર લોસ તમારો લોસ છે તમારે ગમે એમ કરીને તમારે તમારી રીતના જોઈ લેવાનું છે ઓકે તમારે ગમે એમ તમારી રીતના જોઈ લેવાનું છે ને રાઈટ અત્યારે આપણે ત્યાંથી આગળ વધીએ છીએ તો હેમચંદ્રાચાર્યજીને આપણે ભણ્યા હતા અને હેમચંદ્રાચાર્યજીનો જે યુગ છે એને આપણે સમજાતા એ યુગ દરમિયાન કયા કયા કવિઓ આવ્યા એને આપણે ભણ્યા હતા દોસ્તો હવે આપણે ત્યાંથી એક નાનકડું રિવિઝન કરીને આગળ વધીએ છીએ રાઈટ શું મેં તમને કીધું હતું ગુજરાતી સાહિત્ય આ ગુજરાતી સાહિત્ય જે છે એ ગુજરાતી આપણે કેટલા ભાગમાં વેચીએ છીએ ગુજરાતી આપણે બે ભાગમાં વેચીએ છીએ કેટલા ભાગમાં બે ભાગમાં વેચીએ છીએ સજીયા બે ભાગ કયા પહેલો ભાગ જે છે પહેલા આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કેવું દોસ્તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય રાઈટ ક્યાંય પ્રાચીન ગુજરાતી સાહિત્ય નથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે અને બીજો ભાગ જે છે બીજા ભાગને આપણે શું કહીએ દોસ્તો બીજા ભાગને આપણે કહીએ છીએ અર્વાચીન ગુજરાતી સાહિત્ય કેવું ગુજરાતી સાહિત્ય અર્વાચીન ગુજરાતી સાહિત્ય રાઈટ સરજી ઓકે સમજાઈ ગયું મધ્યકાલીન અર્વાચીન વાત કરો પણ સમયગાળો શું છે ઈસવીસન અગિયારસો ને પંચ્યાસી થી શરૂ કરી અને ઈસવીસન અઢારસો ને પચાસ સુધીનો સમયગાળો એટલે મધ્યકાલીન સાહિત્યનો સમયગાળો અને અઢારસો ને પચાસ ની સાલ થી શરૂ કરી આજ દિવસ સુધી એટલે કે ટિલ ડેટ બરાબર આજ દિવસ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે અર્વાચીન સાહિત્યના નામે ઓળખીએ છીએ રાઈટ અર્વાચીન સાહિત્ય યુગના નામે આપણે આને ઓળખીએ છીએ ઓકે ડન ચલો બધા સાથે સાથે જવાબ દેતા રહેજો બરાબર રાઠોડ વૈશાલી કોનું ગ્રાઉન્ડ કોને આવ્યું છે ગાંધીનગર માં આપણે છેલ્લે વાત કરશું બરાબર અત્યારે એક જ હેતુથી આવેલા હોવા જોઈએ તમે અને હેતુ છે ભણવાનો રાઈટ અને પ્લીઝ કદાચ તમે એના એના એમ નથી આવ્યા તો પ્લીઝ તમે ભયા જજો એવી કોઈ કોમેન્ટ ન કરતા ખોટું ન લગ રહેતા પણ કહેવાનો મતલબ એમ છે કે ક્લાસ ડિસ્ટર્બ થાય સમજાઈ ગયું ને છેલ્લે તમતર પૂછી લેજો તમે ઓકે ચલો ત્યાંથી આપણે આગળ જઈએ મધ્યકાલીન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આપણે વાત કરી તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે ને એને પાછો ભણવું હોય તો પાછળ બે ભાગમાં વેચીએ છીએ સરજી આ બે ભાગ કયા આ બે ભાગમાં પહેલો ભાગ જે છે પહેલા ભાગને આપણે શું કહીએ છીએ જૈન યુગ પહેલા ભાગને આપણે શું કહીએ છીએ પહેલા ભાગને આપણે કહીએ છીએ જૈન યુગ અચ્છા સર આનો મતલબ શું આનો મતલબ એવો કે એ સમય દરમિયાન જૈન ઋષિ મુનિયો દ્વારા ગુજરાતી સાહિત્યનું લખાણ થતું હતું સાહેબ સમયગાળો કયો જોઈએ આનો કેટલો કહેશે સમયગાળો સમયગાળો આનો રહેશે અગિયારસો ને પંચ્યાસી થી લઈ અને ચૌદસો ને ચૌદ સુધી દોસ્તો તમારા જન્મ થી કઈક શરૂઆત થાય કોઈક ઈરાની તો માની લેવું તમારો જન્મ જે છે સફળ છે અને એવો જન્મ સફળ કરનાર નરસિંહ મહેતાના જન્મ સુધીનો સમયગાળો જૈન સાહિત્ય યુગના નામે આપણે ઓળખીએ છીએ રાઈટ અને બીજો જે ભાગ છે એને આપણે કહીએ છીએ જૈન ઇતર હે જૈન ઇતર બરાબર એટલે કે જૈન જે છે એ જૈન સમૂહ જે લખતો તો એની સિવાયના ના આવે જે સાહિત્યકારો આવ્યા સજી જૈન જૈનિતર સમયગાળો શું હશે અગિયારસો સોરી ચૌદસો ને ચૌદ થી શરૂ કરી અને અઢારસો ને પચાસ સુધી સમયગાળો હવે આ બે ની વચ્ચે ખાલી એક ચૌદસો ચૌદ યાદ રાખવાના નરસિંહ મહેતા જન્મ તમને ખબર છે દોસ્તો આનું નામ ખાલી જૈન યુગ નથી આ સમય દરમિયાન એક બહુ મોટા એવા પ્રકાંડ વિદ્વાન થઈ ગયા અને એ વિદ્વાન નું નામ નામ હતું હેમચંદ્રાચાર્ય એટલે આ યુગ ને હેમ યુગ કહેવામાં આવે છે જ્યારે આ યુગ દરમિયાન એક બહુ મોટું એવું માથું થઈ ગયું અને એનું નામ છે નરસિંહ મહેતા અને એટલા માટે આને નરસિંહ યુગના નામે ઓળખવામાં આવે અને નરસિંહ મહેતા ભક્તિ કઈ રીતે એટલા માટે આને આપણે ભક્તિ યુગના પણ નામે ઓળખીએ છીએ ઓકે ભક્તિ યુગના નામે પણ ઓળખીએ ઓકે સાહેબ એકદમ સમજ મેં આતા હૈ એકદમ હમકો ઠમુકા પતા નહીં ચલતા થા પર અબ પતા ચલને લગા હે બરાબર સરજી તો આ અર્વાચીન સાહિત્યની વાત તમ કરતા હતા એની એનું શું કરશું એ વિભાજિત થશે થવાનું જ છે સાહેબ રાઈટ એમાં પહેલો ભાગ જે છે પહેલો ભાગ કઈ રીતના આપણે કરશું દોસ્તો પહેલા ભાગમાં આપણે જોશું સમયગાળો શું રહેવાનો છે ઉપરનો જોઈએ સમયગાળો અઢારસો ને થી શરૂ થવાનો છે રાઈટ અને અઢારસો ને પચાસ થી ક્યાં સુધીનો હશે સમય વેઇટિંગ આન્સર અઢારસો ને પચાસ થી ક્યાં સુધીનો સમયગાળો હશે નર્મદ સીધો આવી ગયો ચલો મન કયો તમે તમારી રીતના કયો ઈસવીસન અઢારસો ને ઈસવીસન અઢારસો ને થી શરૂ કરી અને ઈસવીસન ઓગણીસો પંદર સુધીનો સમયગાળો રાઈટ બીજો સમયગાળો તો કે બીજો સમયગાળો સાહેબ ઈસવીસન ઓગણીસો ને થી શરૂ કરી ઈસવીસન ઓગણીસો ને ચાલીસ સુધીનો સમયગાળો ત્રીજો સમયગાળો ઈસવીસન ઓગણીસો ને ચાલીસ થી શરૂ કરી ઈસવીસન ઓગણીસો ને સાહીઠ સુધીનો સમયગાળો ચોથો સમયગાળો ઈસવીસન ઓગણીસો સાહીઠ થી શરૂ કરી અને આજ દિવસ સુધીનો સમયગાળો રાઈટ ઓકે બરાબર સમય થશે સો ટકા હવે આ બધામાં કોણ કોણ થઈ ગયું આ સમય દરમિયાન નર્મદ થઈ ગયા દોસ્તો તો આ યુગને આપણે કીધો નર્મદ દલપત યુગ કેવો યુગ કીધો દોસ્તો નર્મદ દલપત યુગ કીધો સરજી આ નર્મદ દલપત યુગ જે છે એ શું હતો સમાજ સુધારક હતો એટલે એનું નામ પડ્યું સુધારક યુગ કયો યુગ પડ્યો દોસ્તો સુધારક યુગ પડ્યો હવે જો અહીંયા ફરી એક વખત આપણે જોઈએ છીએ કંઈક હજી ચેન્જીસ જોવા મળે છે હજી કંઈક ચેન્જીસ જોવા મળે છે સુધારક યુગ આવ્યો બરાબર આને તમે કહેશો ગાંધી યુગ બરાબર આને તમે કહેશો ગાંધી યુગ ગાંધી યુગ પછી આવશે અનુ ગાંધી યુગ ગાંધી યુગ પછી અનુ ગાંધી યુગ અને અનુ ગાંધી યુગ પછીનો જે સમયગાળો જે છે

પંડિત યુગ ઘટે છે કયો યુગ ઘટે છે દોસ્તો પંડિત યુગ ઘટે છે ક્યાં આવશે અહીંયા આવશે વચ્ચે બોલો જે પંડિત યુગ જેને આપણે ગોવર્ધન યુગ કહીએ છીએ જેને આપણે સાક્ષર યુગ કહીએ છીએ આ બધા નામ છે ને પંડિત યુગ ગોવર્ધન યુગ અને સાક્ષર યુગ સાહેબ તો આનો સમયગાળો શું છે

બરાબર સરસ્વતી ચંદ્રનો પહેલો ભાગ ક્યારે રિલીઝ થાય જલ્દી કે મને મહાનવલક ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી એક બહુ સુંદર એવી રચના જેનું નામ છે સરસ્વતી ચંદ્ર અને આ સરસ્વતી ચંદ્ર ક્યારે પહેલો ભાગ જે છે કે ક્યારે પ્રકાશિત થાય તમને જલ્દીથી કેજો ઈસવી સન અઢારસો ને સત્યાસી ની સાલમાં કઈ સાલમાં ઇન ધ ઇયર ઓફ એટીન એટી સેવન અઢારસો ને સત્યાસી ની સાલમાં જબરદસ્ત જિંદાબાદ કઈ ઘટે નહીં બરાબર હોશિયાર થઈ ગયા તમે કઈ ઘટતું એવું લાગે છતાંય શું ઘટે છે લાઈક કરવાની ઘટે છે અને શેર કરવાનું ઘટે આટલું ઘટે આ બે ઘટે બરાબર ચલો પંચ્યાસી હિનાબેન પંચ્યાસી માં સ્ટાર્ટ કર્યું ચોર્યાસી માં સ્ટાર્ટ થઈ ગયું જોઈ તો બરાબર બીજો બાણું પછી અઠાણું અને છેલ્લો એકાવન માં પ્રથમ ભાગ કોઈ દિવસ નો આવે એકાવન માં પેલો ભાગ નો આવે ભાઈ ચલો

બેઝિક ડિટેલ્સ બધી તમને ખ્યાલ છે છતાંય આજે હું ફરી એક વખત તમને નરસી જે છે એ નરસી તમારી સામે મૂકીશ કે કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસુરે એટલું કેતા નહીં મેલે તો નહીં માને તો ગોકુળ મેલી દેસુરે ઓકે હિનાબેન ક્વિક આમાં શું છે ખબર છે કદાચ મેં ચેન્જ કર નાખું ને તો તમામ તમારા લેફ્ટ તમારો જે મોબાઈલ છે ને લેફ્ટ સાઈડ ઉપર આમાં તો ક્લિક કરશો ને એટલે દસ સેકન્ડ પાછો હોય જાય ત્યારે ફોટો ઘેટ લેવાનું પાછું ભેગું થઈ જવાનું આમાં શું થાય તમે મને એમ કહ્યું સાહેબ પાછું ખેંચો બસો છોકરા જોટા હોય એ બસો છોકરામાંથી એમ કે ભાઈના બેનનું માને છે તમારું માનવા જોઈ સાહેબ પાછું ખેંચો એવું થાય હેને સ્ક્રીન શોટ લઈ લ્યો તમ તારે પણ સ્ક્રીનશોટ કઈ રીતના લઈએ કાંઈ તમે કોઈ લેક્ચરમાં અંદર છો પાછળ જવું હોય ખાલી આમામ આમ કરો ધારો કે આ મારો મોબાઈલ છે આ મોબાઈલમાં હું આ ભાગ ઉપર બે વખત ક્લિક કરીશ ને એટલે દસ સેકન્ડ છોવાઈ જઈશ રાઈટ એમ કરવાનું बराबर चलो हूँ दूर ज नो गो तो बोलो बस कई बात आलियो आलियो आटलू सरस लखाण करे एवं शांति बोलते बोलते लेखे फोटो पाल जिंदगी में फोटा नु महत्व नो रखता कारण फोटा में देखा नॉर्मली होत नहीं बराबर

એ નરસિંહ મહેતા જન્મ્યા ક્યાંથી નરસિંહ મહેતા જે છે એ મહેતા નો જન્મ ક્યાં થાય છે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ આવડતું હોય તો અહીંયા હોવું જોઈએ નો આવડતું હોય તો અહીં હોવું જોઈએ જેને એમ લાગે છે મને નરસિંહ મહેતા આવડે છે પંદર મિનિટ આટો મારી આવો તમતા બરાબર પંદર મિનિટ પછી આવજો સમજાય એટલે જેને નથી આવડતું ને એને શીખવા મળે કંઈક નવું ચલો નરસિંહ મહેતા નો જન્મ જે છે એ જન્મ તળાજા ખાતે થાય છે ક્યાં થાય છે પહેલો જ તે પહેલો જ તે પોઈન્ટ લખશું નરસિંહ મહેતા નો જન્મ તળાજા જે ક્યાં આવેલું છે જે આવેલું છે ભાવનગરમાં ચૌદ ની સાલ માં થાય છે બે પોઈન્ટ યાદ રહી ગયા ચૌદસો ને ચૌદ ની સાલ નરસિંહ મહેતાનો જન્મ થયો થોડા ભાવનગર ખાતે નરસિંહ મહેતાનો જન્મ થયો હવે સાહેબ સૌથી મહત્વની વાત જે છે એ હોય માતા પિતા કોણ હોય માતા પિતા અને એ માતા પિતા જે છે એ માતા પિતા છે તો નરસિંહ છે માતાનું નામ શું હતું માતાનું નામ હતું દયા કુંવર રાઈટ માતાનું નામ શું હતું દોસ્તો દયા કુંવર નામ હતું અને પિતાનું નામ શું હતું પિતાનું નામ હતું કૃષ્ણદાસ પિતાનું નામ શું હતું દોસ્તો કૃષ્ણદાસ હતું રાઈટ કૃષ્ણદાસ કૃષ્ણદાસ અને કૃષ્ણદાસ અને દયા કુંવર ત્યાં કૃષ્ણદાસ અને દયા કુંવરને ત્યાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો સાહેબ કઈ જગ્યાએ થયો તળાજા ખાતે કઈ સાલમાં થયો ચૌદસો ને ચૌદ ની સાલમાં થયો સાહેબ નરસિંહ મહેતાય વિવાહ કર્યા કે નહીં કર્યા તા નરસિંહ મહેતાએ વિવાહ કર્યા હતા માણેકબાઈ સાથે કોની સાથે વિવાહ કર્યા હતા દોસ્તો માણેકબાઈ સાથે નરસિંહ મહેતાએ વિવાહ કર્યા હતા અને નરસિંહ મહેતાએ માણેકબાઈ સાથે વિવાહ કર્યા એટલે એમને ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ હતી અને પુત્રી પ્રાપ્તિ થઈ હતી રાઈટ નરસિંહ મહેતા જે છે મિત્રો એ નરસિંહ મહેતાના પુત્રનું નામ હતું સામળ કોણ હતા સામળશાહ જ્યારે પુત્રી જે છે એ પુત્રીનું નામ શું હતું પુત્રીનું નામ હતું કુંવરબાઈ શું નામ હતું કુંવરબાઈ રાઈટ ઓકે નરસિંહ મહેતા એ માણેકબાઈ સાથે વિવાહ કર્યા હતા એ માણેકબાઈને ત્યાં એક માણેકબાઈને ત્યાં સુધ્યું તું દોસ્તો એ માણેકબાઈ ને ત્યાં અને નરસિંહ મહેતા ને ત્યાં એક પુત્ર પ્રાપ્તિ થઈ હતી અને એક પુત્રી પ્રાપ્તિ થઈ હતી પુત્રનું નામ શું હતું સામરસા હતું પુત્રીનું નામ શું હતું દોસ્તો પુત્રીનું નામ હતું કુંવરબાઈ બધાને ખબર છે સાહેબ બધાને ખબર છે હા બસ બરોબર છે બરાબર ભેગું રહેવાનું સાથે સાથે ભણતું રહેવાનું ધ્યાન દેતું રહેવાનું બરાબર રાઈટ અને દોસ્તો તમને હાલો એક પ્રશ્ન પૂછું નરસિંહ મહેતા જે છે નરસિંહ મહેતાના પુત્ર પુત્રી એનું નામ હતું કુંવરબાઈ અને એ કુંવરબાઈ જે છે એ કુંવરબાઈ ની પુત્રી જેનું નામ હતું શર્મિષ્ઠા અને નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ કુંવરબાઈ ની પુત્રી નું નામ હતું શર્મિષ્ઠા અને દોસ્તો આ શર્મિષ્ઠાને ત્યાં બે પુત્રી હતી અને એ બે પુત્રીઓ કઈ એ બે પુત્રીઓ કઈ દોસ્તો એ બે પુત્રીઓના નામ તમારે મન દેવાના છે હું ખોટો હોય તો તમે મને ખોટો કહેજો સાહેબ તમે ખોટા છો મને ખબર પડે કે તમને ખબર છે કે નહીં રાઈટ હું તમને એમ કહું સાવિત્રી અને સંધ્યા આવું કહો તો આવું કહો તો તમે મને હાચો કયો એકનું નામ હતું સાવિત્રી અને બીજાનું નામ હતું સંધ્યા આમાં હું કેટલા ટકા સાચો છું નરસિંહ મહેતાની દોહિત્રી એટલે સાવિત્રી અને સંધ્યા આમાં કેટલો ટકા હું સાચો છું હા તાના રીરી આવે સાવિત્રી અને સંધ્યાનો આવે શું આવે દોસ્તો તાના રીરી આવશે હેને હું ખોટો છું બરાબર ને રાઇટ નહી દોસ્તો યાદ રાખજો એક વાત એ તાના એટલે સાવિત્રી અને રીરી એટલે સંધ્યા તાના રીરી ના બીજા નામ છે તાના એટલે સાવિત્રી અને રીરી એટલે સંધ્યા બરાબર તો તાના રીરી ઈત સાવિત્રી સંધ્યા અને સાવિત્રી સંધ્યા ઈત તે તાના રીરી શક્તિમાન ઈત ગંગાધર અને ગંગાધર ઈતને શક્તિમાન અહિયાં સમજાઉ નહીં ઓકે ચલો યસ હું સાચો હતો ત્યાં મને ખોટા પાડવા વાળા હું સાચો હતો રાઈટ હું ત્યાં સાચો હતો કાંઈ વાંધો નહીં શીખવાનું છે તમારે મારે બે બરાબર ને આપણે બે શીખવું છે એવું જ માનવાનું છે તમારે એવું શીખવું માનવાનું છે કે સાહેબ શીખવશે અને હું એવું માનીશ કે તમે શીખવજો ચલો તો શું થયું દોસ્તો કૃષ્ણદાસ કૃષ્ણદાસ અને દયા કુંવર બાને ત્યાં કૃષ્ણદાસ અને દયા કુંવર બાને ત્યાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં કદાચ લખવું હોય તો લખજો કેવું કુટુંબ હતું નાગર બ્રાહ્મણ કુટુંબ હતું અને એ નાગર બ્રાહ્મણ કુટુંબમાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો ચલો સાહેબ લખાઈ ગયું આગળ વધો કંઈક નવું કંઈક કયો સાહેબ શામળ શાન કુંવરબાઈન બધું ઠીક છે હવે તમને ખબર છે કે નરસિંહ મહેતા જે છે નરસિંહ મહેતાના બા જે છે બા બાપુ બે મૃત્યુ પામે નરસિંહ મહેતા પછી કોની ભેગું રહેતા

અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે ભગવાન શ્રી કૃષ્ણ ની કૃષ્ણ લીલા જોવાની સીધી હા નથી દેતા બરાબર જો દોસ્તો કોઈ પણ વસ્તુ હોય ને કોઈ પણ કામ હોય ને કામ જટિલ હોય સારું કામ કરો ને તો વધુ વિઘ્ન થી ભરેલું હોય રાઈટ મતલબ પરિશ્રમ વધુ કરવો પડતો હોય હવે ગોપનાથ ગયા પ્રગટ કોણ થયું પ્રગટ થયા શિવ ભગવાન શિવ પ્રગટ થયા મને તમે એ કહી દીજો ગોપનાથ નો દરિયો ક્યારે ગોપનાથ ખાતે કઈ 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 તારીખના દિવસે મેળાનું આયોજન થાય છે ભગવાન શિવ પ્રગટ થયા ભગવાન શિવે નરસિંહ મહેતા ને શું આપ્યું ભગવાન કૃષ્ણ નજીક અને પછી નરસિંહ કેદારો નાગ રાગ જે છે ને છેડો સાહેબ અને કેદારો રાગ છેડો એટલા માટે કૃષ્ણ ભગવાન ને આવું પડ્યું અને એટલા માટે દોસ્તો નરસિંહ મહેતા એ કૃષ્ણ લીલા જોઈ બરાબર ને અને કૃષ્ણ લીલા જોઈ એક વખત દર્શન કરીને કરી વાત નથી નરસિંહ મહેતા કૃષ્ણને હંમેશા માટે પોતાના કે બાપુ એક વાત તમને કહું મારે જયારે જયારે જરૂર પડશે ત્યારે હું તમને બોલાવીશ તમારે થાય છે કૃષ્ણ ભગવાન કે ડન હું આવીશ રાઈટ એટલે વિચારો કેદારો રાગ જે છે કેદારો રાગ પાછળ પણ કઈક હિસ્ટ્રી છે અને એની હિસ્ટ્રી અત્યારે જે મેં તમને સમજાવી એવી રીતના કઈક છે રાઈટ ચલો કૃષ્ણ લીલા જોઈ આપણે કઈ આટલું હવે નરસિંહ મહેતા વિશે બીજી થોડી ઘણી વાતો જે છે એ વાતોને આપણે જાણવી પડશે જેમ કે નરસિંહ મહેતાને તમે જાણતા હશો નરસિંહ મહેતાને શું કહેવામાં આવે છે નરસિંહ મહેતાને કહેવામાં આવે છે ગુજરાતી ભાષાના આદિકવિ શું કહેવામાં આવે દોસ્તો ગુજરાતી ભાષાના આદિકવિ કહેવાય છે કે નહીં પ્રશ્ન પૂછાય ગુજરાતી ભાષાના આદિકવિ એટલે શું તો ગુજરાતી ભાષાના આદિકવિ એટલે નરસિંહ મહેતા પ્રશ્ન પૂછાય ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગુજરાતી ભાષાના આધ્ય કવિ એટલે નરસિંહ મહેતા પ્રશ્ન પૂછાય ગુજરાતી ભાષાના પ્રથમ ભક્ત કવિ કોણ હતો પ્રથમ ભક્ત કવિ પણ આદિ કવિ ગુજરાતી ભાષાનો પહેલો કવિ બરાબર રાઈટ ભક્ત કૃષ્ણનો રાઈટ દાસી કૃષ્ણની મીરા ભક્ત કૃષ્ણનો કે તો કોણ છે તો નરસિંહ મહેતા છે નરસિંહ કૃષ્ણદાસ મહેતા દયા કુંવર ને ત્યાં જન્મા અને અવસાન એવું કહેવાય છે દોસ્તો કે એમનું અવસાન ઈસવીસન ચૌદસો ને એસી ની સાલમાં થાય છે એસી ની સાલમાં એમનું અવસાન થાય છે બધું દેખાય છે ને ભક્તિ કવિ દયારામ રાઈટ અને દયારામ ને દલપતરામ બે એક નો થાય બે અલગ છે ભેગા નો કરતા ચલો આમાં કઈ લોચો હોય મતલબ નો સમજાણું હોય તો બરાબર રાઈટ સામરદાસ ને કુંવરબાઈ ને બધું તમને ખબર પડી ગયું ચાલો હું તમને પ્રશ્ન પૂછું છું નરસિંહ મહેતા નરસિંહ મહેતા જન્મ થી કઈ ભક્તિ ને વરેલા હતા નરસિંહ મહેતા જન્મે કઈ ભક્તિને વરેલા હતા મતલબ જન્મ જ્યારે થયો એનો ત્યારે એ કઈ ભક્તિ ને વરેલા હતા નરસિંહ પીડીએફ નહીં મળે આમાં આમાં લખો ને પઠાનભાઈ આમાં આ જે બધું છે એ લખો પીડીએફ શું કામ જોઈશ ખબર છે અધીરા થવું છે આપણે કે સાહેબ તમે તમારી રીતના બોલી દેજો પછી પીડીએફ વાત દઈશું એવું ન હોવું જોઈએ બરાબર એની આખી રસમ હોય પીઠી ચોડાય સમજાઈ ગયું ભરઘોડો નીકળે દાંડિયા થાય ફૂલેકું નીકળે ફેરા થાય આ બધી આ બધી એની વિધિ છે તમે તરત એમ કે સાહેબ આ બ્રાહ્મણ ને કહ્યું ફટાફટ ફેરા ફેરવી દઈએ એમ નો આવે એની એની પાછળ બધી બધી વિધિ હોય બધી વિધિ જે છે એ બધી વિધિને આપણે ફોલો કરવાની રાઈટ ચલો તો દોસ્તો યાદ રાખજો જન્મે શિવ ભક્તિ ને માનતા કે સેવ ભક્ત હતા પોતે આનો મતલબ શું થાયનો મતલબ એવો થાય કે નરસિંહ મહેતાના પિતા દયા કૃષ્ણ દાસ જે છે કૃષ્ણના નહીં શિવના ભગત હતા પરંતુ 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 બાળપણથી જ મતલબ મોટા થવા લાગ્યા છે ત્યારથી ન એને કૃષ્ણ પ્રત્યે પ્રેમ તો જાગી જ ગયો હતો એવું નથી કે કૃષ્ણ જે છે કૃષ્ણ પ્રત્યે પ્રેમ નહોતો કૃષ્ણ પ્રત્યે પ્રેમ તો જાગી જ ગયો હતો એમને રાઈટ તો આટલા પોઈન્ટ યાદ રાખવાના છે કે નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા જન્મે સેવ ભક્તિ જન્મે સેવ ભક્તિને માનનારા હતા પરંતુ બાળપણથી ને તે નરસિંહ મહેતા જે છે એ કૃષ્ણ ભગવાન જે છે એ કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલા મતલબ કે કૃષ્ણની ભક્તિ સાથે જોડાયેલા હતા સમજાઈ ગયું કે નહીં દોસ્તો આ પોઈન્ટ બે પોઈન્ટ ને તમારે સમજવાના હતા ચલો આ અટપટા પોઈન્ટ છે આપણને થોડાક હેરાન કરે એવા પોઈન્ટ છે કૃષ્ણ પ્રત્યે કોને પ્રેમ નો થાય પ્રેમ થઈ જાય એવું જ છે ને હવે સાહેબ આ બધું આપણું થઈ ગયું હવે કૃતિઓ તમને ખ્યાલ છે વિવાહ બરાબર ને દાણ કૃષ્ણ લીલાના પદો આ બધી નરસિંહ મહેતા જે છે નરસિંહ મહેતાની કૃતિઓ એટલે હવે તમને એવું ન લાગે કે સાહેબ ખાલી લીટા પાડવા માટે આવ્યા છે હવે તમને ખાલી દેખાડું કે ભાઈ કેવી તૈયારી કરીને આવ્યો છું તમારા માટે જો આમ ઝબક ઝબક થાય કે કાનજી તારી માં કેસે પણ અમે કાનડો કેશું રે એટલું કેતા નહીં માને તો ગોકુળ મેલી દેસુ રે રાઈટ તો એવા નરસિંહ મહેતા વિશે હું થોડીક વાત કરીએ ભક્ત કવિ જેને આપણે કહીએ છીએ આ ચિત્ર તમે જુનાગઢમાં ક્યાંક જોયું હશે રાઈટ અરે એ નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા સાથે જોડાયેલા મુખ્ય તથ્ય આપણે જોઈએ બિંદુઓ જોઈએ દોસ્તો તો ઈસવીસન ચૌદસો ને ચૌદ ની સાલમાં તળાજા ભાવનગર ખાતે નરસિંહ મહેતાનો જન્મ થાય ક્યાં થયો તળાજા ભાવનગર ખાતે તમને જિલ્લો પૂછે તો ભાવનગર શહેર પૂછે તો તળાજા તો કે ગુજરાતી આદ્ય કવિ અને ભગત તરીકે આપણે આને ઓળખીએ છીએ ત્યાંથી આગળ એમની કર્મભૂમિ હતી જન્મભૂમિ ભાવનગર કર્મભૂમિ જુનાગઢ સુકામી તમને મેં કીધું રાઈટ પૂરું નામ નરસિંહ કૃષ્ણદાસ મહેતા પિતાનું નામ કૃષ્ણદાસ મહેતા અને માતાનું નામ દયાકુમાર હતું નરસિંહ મહેતાનું મૃત્યુ ક્યારે થાય છે ઈસવીસન

અને સાહિત્ય ની સાથે સાથે નરસિંહ મહેતા એ સમાજ સુધારા ના પણ લેખો લખ્યા છે સમાજ સુધારા ના કામ પણ કર્યા છે બરાબર તેમણે સગુણ ભક્તિ આ દોસ્તો યાદ રાખજો આ પ્રશ્ન પૂછાઈ ગયો તેમણે સગુણ ભક્તિ ની સાથે સાથે નરસિંહ મહેતા કઈ ભક્તિ સાથે જોડાયેલા હતા તો કે સગુણ ભક્તિ સાથે સાથે નિર્ગુણ ભક્તિ જે છે એનો પણ મહિમા સમજાયો હતો રાઈટ સગુણ ભક્તિ સાથે નિર્ગુણ ભક્તિનો પણ મહિમા સમજાવ્યો હતો અને તેમના મોટા ભાગના પદો જે છે એ પદોની રચના ભક્તિ માર્ગ વિષયના લગતા હતા આ વિષય વસ્તુ જે છે એ ભક્તિ માર્ગ હતો અને શું હતો દોસ્તો ભક્તિ માર્ગ હતો રાઈટ ભક્તિ કરવી થઈને પાનબાઈ રાઈટ આ ભક્તિ માર્ગ કહેવાય બરાબર ગંગા સદી નું પણ કહેવાનું શું છે આને આપણે શું કહેશું આપણે ભક્તિ માર્ગ કહેશું રાઈટ તો એ નરસિંહ મહેતા ભક્તિ વિષયકને ભક્તિ માર્ગી વિષયકને પકડી રહ્યા હતા ઉપરાંત તેમને જ્ઞાન આધારિત પદોની પણ રચના કરી તેથી તેમને ભક્તિ અને જ્ઞાન માર્ગી તરીકે પણ ઓળખવામાં આવ્યા તેમણે પોતાના જીવન સાથે બનેલી ઘટનાઓ જે છે એને સાહિત્યમાં ઉતારી દોસ્તો લોક જીવનમાં ખુદની જાત સાથે બનેલી જે વાતો હોય એને તમે તમારી ભાષામાં પીરશો એટલે એનો અસર પડે 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 ને પડે એની અસર પડે 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 ને પડે તમને બધાને બહુ સારી રીતના ખ્યાલ હશે કે ભારત છે ને ભારતમાં ઈસવીસન પૂર્વે છસો ની સાલ આવીને ત્યારે બે ધર્મનો ઉદય થયો એક જૈન ધર્મ અને એક બૌદ્ધ ધર્મ બંને ધર્મની ઉન્નતિ પાછળનું એક માત્ર કારણ એના જે ઉપદેશો હતા તેની સ્થાનિક ભાષામાં કા અર્ધ માગધીમાં અપાતા ને કા પછી પાલીમાં અપાતા જેથી કરીને જટિલ સંસ્કૃત જે ન સમજી શકતા તમામ બધા લોકો સંસ્કૃત ન સમજી શકતા આજે હું તમને અહીં આવીને ઇંગ્લિશ બોલવા માંડું તો તમને કદાચ ન આવડે

અને તેમને મહાદેવ ભગવાન પ્રસન્ન થાય છે પ્રસન્ન થાય છે વરદાન માંગવાનું કે છે અને એમને કહ્યું કે તેમણે હોય તે મહાદેવ ની રાસ લીલાના દર્શન કરાવ્યા અને શ્રી કૃષ્ણ એ શ્રી કૃષ્ણ એ નરસિંહ મહેતા જે છે સોરી મારી મિસ્ટેક થઈ ગઈ નરસિંહ મહેતા ને કેદાર ભેટ આપ્યો મેં તમને એવું કીધું કેદાર ભેટ આપ્યો શિવ ભગવાને અને ઈ કેદાર ગાયન કૃષ્ણને પ્રસન્ન કર્યા મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ સમજવામાં રાઈટ એવું નથી કૃષ્ણ ભગવાને કેદાર આપ્યો રાઈટ કૃષ્ણ ભગવાન જે છે ને કેદાર આપ્યો અને વરદાન જે છે વરદાન માંગ્યું અને આપ્યું કોને શિવ ભગવાને શિવ ભગવાને શું કીધું કૃષ્ણ લીલા જોવી છે કૃષ્ણ લીલા દેખાડો સૌથી નજીકમાં કોણ છે જો આ વાયક લોક વૈકા છે એક જગ્યાએ એવું કીધું છે કે માયગી કૃષ્ણ મતલબ શિવ ભગવાન એટલી જલ્દી કંઈ વસ્તુ દઈ ન દે પણ છતાંય આપે છે કેદારો એટલે તંબુરો રાગ છે રાઈટ રાગ ચોખ્ખું લખ્યું છે કેદાર રાગ છે જે નરસિંહ મહેતા બહુ વાલો હતો ભારતમાં ચોવીસમી સદી અને પંદરમી સદી દરમિયાન ભક્તિનું મોજું ફરી વળ્યું ત્યારે દક્ષિણ ભારતમાં મરાઠી સંત હતા જેનું નામ છે નામદેવ એ નામદેવ જેવું કામ ગુજરાતમાં થયું હતું રાઈટ નરસિંહ મહેતાએ કર્યું હતું અને તેઓ દામોદર કુંડમાં સ્નાન કરવા જાય ત્યારે રામગીરીના ગીતો ગાતા દોસ્તો આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નરસિંહ મહેતા જયારે દામોકુંડ સ્નાન સ્નાન કરવા માટે જતા ત્યારે કયા ગીતો ગાતા ગીતો ગાતા કેના ગીતો ગાતા દોસ્તો ગીતો ગાતા હતા ઓકે ત્યાંથી આગળ જઈએ અને પાછા ફરે ત્યારે પ્રભાતિયા ગાતા પાછા ફરે ત્યારે શું ગાતા પ્રભાતિયા ગાતા ચડકમળ છાડી જાને બાળાના બધા પ્રભાતિયાઓ છે સાહેબ નરસિંહ સાથે જોડાયેલી બીજી ઘણી વાતો છે તમે કહો છો જેમ કે અતિ અતિવાહલો હતો જુલણા છંદ જે છે એ અતિવાહલો હતો

એટલે નરસિંહના પદો તેમની ઉપર કવિ જયદેવની કૃતિ કવિ જયદેવની કૃતિ મહેતાના જીવનમાં જો કોઈ કૃતિનો પ્રભાવ પડ્યો હોય દોસ્તો તો એ કૃતિ કઈ હતી કવિ જયદેવની રચના અને જયદેવની રચના કઈ છે દોસ્તો ગીત ગોવિંદ ભારતના પરિપ્રેક્ષ્ય બહુ વાર પ્રશ્ન પૂછાય ગયો રાઈટ રામગ્રી ના ગીતો એટલે કેવા ગીતો રામગ્રીના ગીતો એટલે રામગ્રી ના ગીતો એમાં રામગ્રી ના હોય સંધ્યાબેન તમને ક્યારેય પૂછે ને કે રામગ્રી ના ગીતો એટલે કેવા તમારો એક માર્ક કપાય મારે જ દેવાન થાય છે હું દઈશ તમ તારો

પણ આખ્યાન જે છે એ આખ્યાન નું માળખું કોને તૈયાર કર્યું આખ્યાન નું માળખું તૈયાર કરનારો ભાલણ હતો કોણ હતો દોસ્તો હતો હતો રાઈટ અને ફેમસ ફેમસ કોણ કે કરનારા હતા પ્રેમાનંદજી કોણ હતા દોસ્તો પ્રેમાનંદજી પણ એમ પૂછે ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કયું દોસ્તો તો એ નરસિંહ મહેતા દ્વારા લખાયેલું સુદામા ચરિત્ર નામનું આખ્યાન કયું આખ્યાન સુદામા ચરિત્ર નામનું આખ્યાન તો સુદામા ચરિત્ર છે ને કે નરસિંહ મહેતા દ્વારા લખાયું ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન છે હવે એને આખ્યાન લેખું નહીં એને ખબર નહોતી હોય યાદ રાખજો આ વાત ત્યાંથી આગળ જઈએ જો પ્રથમ આખ્યાન કૃતિ ગણવામાં આવે છે તેમના જીવનમાં પાંચ ચમત્કારિક પ્રસંગો બન્યા જેમાં હાર જેમાં હુંડી જેમાં મામેરું જેમાં સામરસાના વિવાહ અને જેમાં શ્રાદ્ધ આ પાંચ ઘટનાઓ પાંચે પાંચ ઘટનાઓ નરસિંહના ખુદના

અને એમ કદાચ પૂછે નરસિંહ મહેતા કોના સમકાલીન હતા નરસિંહ મહેતા કોના સમકાલીન હતા તો રા માંડલિક નો સમયગાળો એટલે કોનો સમયગાળો પાછો જુનાગઢ છેલ્લા રાજા રા માંડલિક ને હરાવી અને મોહમ્મદ બેગડો જે છે એ જુનાગઢ ને જીતે છે આ વિધાનમાં કેટલું સાતત્ય છે કેટલું સત્ય છે જોવો જોઈએ

નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા જાય છે અને લોકો એમ કે છે એ ભગતડો ભગવાન સાથે વાત કરે છે કે સાથે વાત કરતા અને પછી શું થાય દોસ્તો બસ તમને ખ્યાલ છે કે એની ટેસ્ટ લેવામાં આવે બાપુ તમારી માતાનું નામ શું ખબર પુતલીબાઈ જે છે પુતલીબાઈ નથી બોલતા પછેલે બોલે હે પછી બાપા બાપુ ઉપર મગજ વેવો જાય કોનો સંજય દત્ત નો બસ આમાં એવું જ હતું તો રામાન્ડલિક જે છે રામ આંડલિકે એની એની પરીક્ષા કરી અચ્છા એક કામ કરો તમારા કૃષ્ણને ને કયો અહીંયા આવીને હાર પહેરાઈ જાય દોસ્તો ભરી સભામાં ભરી સભામાં જે રીતના દ્રૌપદી ના ચીર પીડ્યા ને એ રીતના ભરી સભામાં રામ આંડલિક ના દરબારમાં ભગવાન શ્રી કૃષ્ણ હાર પહેરાવી જાય છે કોને હાર પહેરાવી જાય છે નરસિંહ મહેતા હાર પહેરાવી જાય છે દિવ્ય શક્તિ જે છે દિવ્ય શક્તિનો આનંદ અને દિવ્ય શક્તિ જે છે એ દિવ્ય શક્તિનો ચમત્કાર જગ વિખ્યાત બને છે છે લોકો સામે જાય બરાબર તો આ થઈ ગયો એક પ્રસંગ પ્રસંગ હવે નંબર તરફ આપણે જઈએ હાર હું મામેરું શ્રાદ્ધ મામેરાની વાત કરીએ મામેરું એટલે શું તમને ખ્યાલ છે દોસ્તો મામેરુ મતલબ શું મામેરું મતલબ મામેરા પક્ષ તરફથી મામા પક્ષ તરફથી જે ભરવામાં આવે ને મામેરું કહીએ આપણે હા કે ના ખોટો હોય કેજો મને એમ કે ના સાહેબ આનું આવે એટલે કુંવરબાઈ ના લગ્ન લીધા અને કુંવરબાઈ ના મામા આમ નહીં એટલે કુંવરબાઈનું મામેરું કોણ ભરશે એવો વિચાર આવ્યો અને પત્ની માણેકબા જે છે એ ટેન્શન માં આવી ગયા ભાઈ આનું મામેરું કોણ ભરશે એટલે કે કરેક્ટ ના ભરી જશે કે આવશે ને મામો છે આવશે તમ તા ટેન્શન ન લેતો એ બધું લઈને આવશે કૃષ્ણ ભગવાન કુંવરબાઈનું મામેરું ભરી જાય છે રાઈટ હાર હુંડી મામેરું અને શ્રાદ્ધ હવે એવું શ્રાદ્ધ દોસ્તો ઘરે એક અઘટિત ઘટના ઘટે છે બરાબર અને અંતે શ્રાદ્ધ ક્રિયા જે છે શ્રાદ્ધ શ્રાદ્ધ ક્રિયાની વિધિ તમને બધાને બહુ સારી રીતના ખ્યાલ છે હવે શ્રાદ્ધ કરવાનું હતું બરાબર પિતાનું શ્રાદ્ધ છે દોસ્તો તો એ શ્રાદ્ધ માટે શું જોઈ શ્રાદ્ધ શ્રાદ્ધ કરે એટલે નોર્મલી તમને ખ્યાલ છે કે લોકોને જમાડે રાઈટ લોકોને જમાડે આ લોકોને જમાડે એટલે શું જોઈ છે પૈસા જોઈ અનાજ જોઈ ઘી જોય આ બધું જોઈ રાઈટ અને એવું કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ વિધિ જે હરે હતી તે સમય દરમિયાન એ શેઠને ત્યાં ઘી લેવા માટે જાય છે નરસિંહ મહેતાએ શું કર્યું ખબર છે નરસિંહ મહેતા આખી નાગર જાતને બોલાવી હતી

કઈ વાંધો કે હું શેઠ જઈ અને ઘી લઈ આવું આપણે લાડુ બનાવી કે હે ને બ્રાહ્મણ ને લાડુ ખૂબ વાલા અને એ શેઠ પાસે ઘી લેવા માટે જાય છે શેઠ જે છે એ શેઠ પણ કૃષ્ણ ભક્તિ થી રંગાયેલો નરસિંહ મહેતા આપું શું કામ ના આપું પણ તમારે છે ને એક કામ કરવાનું છે તમારે મને કૃષ્ણ ભક્તિના પદો સંભાવાના સંભરાવાના છે બસ તમને આપું અને નરસિંહ મહેતા એ તો તરત કરતા બોલો થયેલા આમાં આમ કરીને ચાલુ થઈ ગયા નરસિંહ મહેતા કારણ કે એને તો કૃષ્ણ ભક્તિ નું ખાલી નામ લ્યો ને કૃષ્ણ કયો એટલી રાહ ને બેઠા હોય ચાલુ કરીને નરસિંહ મહેતા એ તો સાહેબ ભગવાન શ્રી કૃષ્ણ ને યાદ કરવા માંડ્યા દોસ્તો ક્યારે હાઇજ પડી ગઈ ખબર ન પડી હાઇજ પડી ગઈ ખબર ન પડી બપોરે જમણવાર હતો હાઇંજ પડી ગઈ ખબર ન પડી અને હાંજ નરસિંહ જે છે એ ઓલી ઘી ની ટેવડી લઈને આવ્યો બરાબર એટલે ઘી લઈને આવ્યો નરસિંહ મહેતા અને પત્ની કે બધા વ્યાઈ ગયા છે ને તો સેના કે

એ નરસિંહ મહેતા આ હુંડી લખી દે બરાબર અને એ જાત્રાળુ આવ્યા હોય છે જાત્રાળુ નો આવ્યો હોય છે ને નો સંઘ ને દ્વારકા જવાનું હોય છે તો કોક હુંડી લખી દે ને કોક શેઠ હુંડી લખી દે ને તો હાલે એમ અને એ સમય દરમિયાન કોઈ હતું નહીં ગામમાં આવીને પૂછે છે કે તમારો કોઈ એવો શેઠ ખરો કે અમને હુંડી લખી દે તો કી રહ્યો કે ગામના લોકોને એની બરતરા ખરી એને ખબર એ ભગત છે એને કાંઈ ઘરે કાંઈ હે નહીં દોસ્તો પણ છતાંય એને શું કહી દીધું ખબર એ રહ્યો વયા જાવ ન્યા અને નરસિંહ મહેતા ઘરે મોકલે છે નરસિંહ મહેતા જેવું કમાળ ખોલે એટલે ભગવાન ઉપર બેઠા બેઠા કેતા તક જો રૂકમાણી બધા અહીંયા આવતા તમે જો હમણાં હમણાં મને પેક કરી દે છે આ જોજો અને હમણાં મન દોડાવશે અહીંથી અને જેવા જેવાય આવીને પૂછે છે કે ભાઈ ઊંડી લખવી છે ઊંડી જોશે હા પાડ દે કરે કે ભલા માણસો કેટલે કેટલું ક્યાં લખવાની બોલો અને કોને લખવાની છે બોલો રાઈટ અને એ ઊંડી લખી દીધી બરાબર હતું કંઈ નહીં પરંતુ ભગવાનને પછી આવવું પડે ને અને ભગવાન સામરસા શેઠ બનીને આવે રાઈટ ભગવાન શું બનીને આવે સામરસા શેઠ બનીને ભગવાન આવે અને એ હુંડી જે છે એ હુંડી સ્વીકારાય અને પહેલાંના લોકો એ ગાતા આજે નથી ગાતા પણ પહેલાં ગાતા કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મને એક તમારો આધાર રે શામળા ગીરધારી બરાબર ને ચલો તો એવી હુંડી આવી હાર હુંડી મામેરું શ્રાદ્ધ બરાબર અને કુંવરબાઈ ના લગ્ન કુંવરબાઈ સામરસાના લગન કોના લગ્ન સામરસાના લગ્ન હવે સામરસાના લગન માં તમને ખબર છે આ લગ્ન નો લગ્ન જે છે લગ્ન નો લગ્ન જે છે લગ્ન નોંધાઈ ગયા લખાઈ ગયા અને ઘરે કાઈ નહીં પણ એને ભગવાન પર ભરોસો ટેન્શન ક્યાં લેવાનું છે તમારે હમણાં એ સામરસા જે છે એ સામરસાના હગા થાય કૃષ્ણ અહીં આવશે ચપ્પલ વગર સ્વર્ગ સ્વર્ગથી કૃષ્ણને દોડાવનાર જો કોઈ વ્યક્તિ હોય ને દોસ્તો તો એ નરસિંહ મહેતા અને એની ભક્તિ એની એ તાકાત ઓકે તો ચૌદ અને પંદરમી સદી દરમિયાન ભક્તિનું મોજું ફરી વળ્યું ત્યારે દક્ષિણ ભારતમાં મરાઠી સંત નામદેવ જેવું કાર્ય જો કોઈ કર્યું હોય તો એ નરસિંહ છે દામોદર કુંડમાં સ્નાન કરવા જાય માટે રામગ્રી ને વળતી વખતે પ્રભાતિયા ગાતા હતા ઉપરાંત ઝુલના છંદ જે છે મેં તમને કીધું બરાબર હું કરું હું કરું એ જગ્નાતા સકટ નો ભાર જાણે તાળે મલ્હાર ગાતા હતા બરાબર મલ્હાર એટલે સાવન મેં લગ ગઈ દિલ આપણને એમ થાય કે ભાઈ શુનલે હસી ના પાગલ દીવાની એને આપણે કેતા હશે ના ઈ નહીં બરાબર તેના પદો જે છે તેના પદોમાં પ્રેમ લક્ષણા નિરૂપણ જોવા મળતું તેની ઉપર કવિ જયદેવની કૃતિ ગીત ગોવિંદ પૂછાઈ ગયો છે ગીત ગોવિંદ કોની રચના છે તેમની કૃતિ સુદામા ચરિત્ર પહેલું આખ્યાન છે તેમના જીવનમાં પાંચ ચમત્કારી પ્રસંગો હાર હુંડી મામેરુ વિવાહ અને શ્રાદ્ધ રાઈટ અને હારમાળા નામની કૃતિ જે છે એમાં જુનાગઢના રામ માંડલિક જે છે રામ માંડલિકની ચમત્કારિક ઘટનાઓ પણ જોવામાં આવે દોસ્તો પ્રશ્ન પૂછાય કે હાર માળા નામના જો કે હાર છે એ હાર આવે આમ ખબર પડી જાય વાંધો આવે નહીં ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ આમ નરસિંહ મહેતા રામ માંડલિક સમકાલીન હતા કનૈલાલ મણિકલાલ મુનશી એ નરસિંહ મહેતા નું જીવન જે છે ને એ જીવન ચરિત્ર લખ્યું છે એ છે નરસૈયો ભક્ત હરિનો આ પ્રશ્ન પૂછાય નરસિંહ મહેતા ઉપર કોને લખ્યું તો કે નરસિંહ મહેતા ઉપર લખ્યું કનૈલાલ માણેકલાલ મુનશી નરસયો ભક્ત હરિનો આવું ને આવું કોક લખી ગયું છે કે એક હતી મીરા

कलापीय લખેલું છે યાદ રાખજો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે પ્રશ્ન પૂછાઈ શકે હે ને કલાपीय લખેલું છે હદય ત્રિપુટી જેની છે રચના ઓકે ત્યાંથી આગળ જઈએ મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા नरसी मेहताની પુત્રી કુંવરબાઈની યાદમાં કુંવરબાઈની યાદમાં લગ્ન સમયે કન્યાને પિતાના કુંવરબાઈનું મામેરું જે છે એ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત

અને એ દયા કુંવરના કુંવર કોણ હતા નરસિંહ મહેતા હતા દોસ્તો અને એ નરસિંહ મહેતાના વૈવિશાળ કોની સાથે થાય છે લગ્ન કોની સાથે થાય છે માણેકબાઈ સાથે થાય છે તેમની ત્યાં પુત્ર હતો જેનું નામ હતું શામળદાસ જ્યારે પુત્રી હતી પુત્રીનું નામ છે કુંવરબાઈ પુત્રીનું નામ શું હતું કુંવરબાઈ હતું સાધો સાથે એ પણ યાદ રાખશું કુંવરબાઈને એક પુત્રી હતી જેનું નામ હતું શર્મિષ્ઠા અને શર્મિષ્ઠા છે એને બે પુત્રી હતી એકનું નામ હતું સાવત્રી એટલે કે તાના અને એક હતું સંધ્યા એટલે કે રીરી જેને આપણે તાના રીરી તરીકે ઓળખીએ છીએ જેને આપણે કેના નામે ઓળખીએ છીએ તાના રીરીના નામે ઓળખીએ છીએ ઓકે સમજ મે આવતા હે ચલો હવે નરસિંહની કૃતિમાં જશું આપણે હવે દોસ્તો એ પણ વાત તમને જણાવી દઉં કે વહેલા છીએ અને આપણે ઓલરેડી ડીપીએસપી ભણી ગયા છીએ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી બની ગયા છે રાઈટ અને આપણે ભણી ગયા છીએ ફંડામેન્ટલ રાઇટ રાઇટ એટલે કે મૂળભૂત અધિકારો

સાહેબ અગિયાર પીએમ ના લેક્ચર માં એવું તો હું છે એક સરપ્રાઈઝ છે ક્વિક રિવિઝન સ્વરૂપે ગુજરાત ની ભૂગોળ ભણશું આપણે રાઈટ ગુજરાત ની ભૂગોળ ક્વિક રિવિઝન સ્વરૂપે ભણશું તમને કહું કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી છીએ એ તમને કહી દો અગિયાર વાગ્યા થી શરૂ કરી અગિયાર વાગ્યા થી શરૂ કરી અને બે વાગ્યા સુધી આપણે ભણશું ત્રણ કલાક આપણે ગુજરાત ભણશું ત્રણ કલાક ગુજરાતની જીયોગ્રાફી ભણશું તમારી આવનારી તમામ પરીક્ષાઓમાં કામ લાગી જાય એટલા માટે એક સાઈડ આપણે શું ચાલુ કર્યું જે છોકરાઓ નવા છે એ લોકોને કહી દઉં હું ક્યાં ક્યાં હું ભણાવું જો એ કોઈ પ્લસ પ્લસમાં હું તમને શું ભણાવું છું ગુજરાતની હિસ્ટ્રી ચાલુ છે અત્યારે એટલે ગુજરાત ઇતિહાસ અત્યારે ચાલુ છે રાઈટ અત્યારે કન્ટિન્યુ છે ન્યા મેં શું ભણાવી દીધી ભારતની ભૂગોળ ભણાવી દીધી ભારતની ભૂગોળ જે છે એ ભણાવી દીધી ન્યા મેં તમને શું ભણાવી દીધી ગુજરાતનો મેં તમને વારસો ભણાવી દીધો અને આ ગુજરાતનો વારસો ભણાયો એના બસો ક્વેશ્ચન ત્યાં કરાવાનો છે એકદમ જબરદસ્ત ક્વેશ્ચન આવનારી પરીક્ષામાં કામ લાગે એવા આવતા વીકમાં આવશે બરાબર બસો પ્રશ્ન અહીંયા મેં તમને શું ભણી દીધો મેં તમને ભારતનો વારસો ક્લાસ થ્રીમ કામ લાગે ને એટલો ભણી દીધો રાઇટ ભારતનો વારસો તમારી ક્લાસ થ્રીમ કામ લાગે ને એટલો ભણી દીધો અહીં મેં તમને શું ભણાવ્યું છે મેં તમને ભારતનો ઇતિહાસ ભણાવ્યો છે ચાલુ છે આ ઊભું રહી ગયું છે આપણું આ આ ગુજરાતનો વારસો તો કે થઈ ગયો છે ભારત ની ભૂગોળ તો કે થઈ ગઈ છે ગુજરાત નો ઇતિહાસ તો કે થઈ રહ્યો છે ભારત નો વારસો હાફ અને ઇતિહાસ હાફ છે તો જો આ કયા વિષયો કવર થઈ તમને ખબર પડી ગઈ હવે આપણે સ્પેશિયલ ની વાત કરીએ તો સ્પેશિયલ માં તમને ભણાવું છું બંધારણ અને બંધારણ ની સાથે તમને ભણાવું છું વિજ્ઞાન બરાબર ને બંધારણ ની સાથે ભણાવું વિજ્ઞાન અને હવે આવી યુટ્યુબ માં તો યુટ્યુબ માં ભણાવું સાહિત્ય એટલે હવે જો કેટલા વિષય થયા વિજ્ઞાન ની સાથે સાથે અહીંયા એડ કરી દો ભૂગોળ ગુજરાત ની ભૂગોળ એડ કરી દો હે ને એટલે તમે જોવો જોઈએ બંધારણ વિજ્ઞાન ભૂગોળ વારસો ઇતિહાસ અને સાહિત્ય એક સાથે પેરેલ છ વિષય ચાલુ છે સ્પેશિયલમાં ચલો ચલો ડન ઓકે અરે ભાઈ યુટ્યુબમાં છે તો ખરા તમે મારે મને મને હું માણસ છો નહીં ભોગી એવું બધે ભાઈ મારી જેટલી મહેનત તો કરીને દેખાડો ખાલી હું હું જેટલી મહેનત કરું એટલી એટલી મહેનત કરીને દેખાડો આજ બે કલાક સ્પેશિયલ માં ભણાયું છે અત્યારે બે કલાક અહીંયા ભણાવવાનો છું દોઢ દોટ કે બે બે કલાક સાંજે ભણવાનું છે બે ત્રણ કલાક રાત્રે ભણાવવાનો છે નવ કલાક નું કામ થયું ખાલી નવ કલાક વાંચીને તો દેખાડો મને તમે નવ કલાક વાંચીને તો દેખાડો નવ કલાક પાછળ બીજી કેવડી મહેનત હોય કે આટલું આપવું તો એમ કે સાહેબ આમ આમ ને આમ કરો ચલો તેમની પત્ની નું નામ માણેકબાઈ હતું દીકરાનું નામ શામળશા હતું અને દીકરીનું નામ જે છે કુંવરબાઈ હતું તેઓ જાતીય વડનાગરા બ્રાહ્મણ હતા રાઈટ

અને કોના હસ્તે દેવાય છે આ દેવાય છે મોરારી બાપુ પૂજ્ય મોરારી બાપુના હસ્તે પૂજ્ય મોરારી બાપુના હસ્તે રાઈટ ઓકે વાંચ છે સોનલ બેન એ ભેગું કરું છું ને કાલે છ કલાક ના પ્લસ ના લેક્ચર છે છ કલાક અને છ વાગે લેક્ચર સાત વાગે ખતમ થાય ને સાત વાગે અહીં નીકળીશું જામનગર મારે મેરેજ છે એ જગ્યા એક જેટ સાડા આઠ વાગે વિધિ છે સાડા આઠ વાગે હું પહોંચીશ ત્યાં રાત્રે રહીને હું પાછો આવીશ એટલે મહેનત તો કરવી પડશે દોસ્ત સફળતા એમ નથી મળતી ને એની પાછળ પડી જવું પડે ભાઈ ત્યારે સફળતા મળે ઓકે ચલો આગળ જઈએ નેક્સ્ટ આગળ જઈએ આપણે મુખ્ય કૃતિઓની આપણે વાત કરીએ અને મુખ્ય કૃતિઓમાં જોઈએ તો સત્યભામાનું સુદામા જો સત્યભામાનું ઋષ્ણુ પૂછે તો નરસિંહ મહેતા સત્યભામાનું નું જો આખ્યાન પૂછે તો સત્યભામાનું ઋષ્ણુ છે કોનું છે દોસ્તો પ્રેમાનંદજી છે રાઈટ અને રુકમણી વિવાહ કોના વિવાહ દોસ્તો રૂકમણી વિવાહ બરાબર ને તમે કદાચ કથામાં ગયા હોય ને તો એમાં રૂકમણી વિવાહ આવે કાયદેસર વિવાહ કરા વિવાહ કરાવે ને એવું બધું હોય બરાબર ડન ચલો ત્યાંથી આપણે આગળ જઈએ નરસિંહ મહેતાની યાદગાર પંક્તિઓ જાણીતી પંક્તિઓની વાત કરીએ તમને ખબર હશે ઘણી બધી જેમ કે વૈષ્ણવ જંતો તેને કહીએ રાઈટ પછી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ બરાબર પછી મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી કેસે પણ અમે કાનુડો રે રાઈટ ચલો ડન આ બધી એમની છે પછી પ્રેમ રસ પાને તું મોરપીછ ને કીધું પછી ભૂતળ ભક્તિ પદાર્થ આ પણ નરસિંહ મહેતાની રચના અમે મૈયારા આ પણ નરસિંહ મહેતાની રચના જે મેં લાસ્ટ ટાઈમ તમને કીધી હતી હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા રે આમાં આ હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા રે તો માત્ર ને માત્ર એક રચના નથી આની સાથે કઈક સાહિત્યની સાથે સાથે ગ્રામર પણ જોડાઈ ગયું રાઈટ અને ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી આ તો સાંભળ્યું હોય છે ઓકે કે હું રે સુતી મારા સયાના ભવનમાં ઉરે સૂતી મારા શયન ભવન માં સાંભળ્યો નોરલી નો નાદ મોરલી ક્યારે વગાડી ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી પછી અમે મૈયારા ભૂતળ ભક્તિ પદાર્થ કાનજી તારી માં કેસે પણ એ

અહિયા એક બહુ મોટો એવો એક બહુ મોટો જેના લખાતી શુદ્ધ ગુજરાતી નહોતું ત્યારે જેના ભાગ્યમાં જે સમય એટલે કે સમયે જે લખ્યું હોય તેને તે જ સમયે પહોંચે જેના ભાગ્યમાં જે લખેલું છે ને એ જ સમય વ્યક્તિને પહોંચશે એવું કહેવા માંગે છે રાઈટ કે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું હોય તેને તે જ સમયે પહોંચે તમે કદાચ ગામના આથી વૃદ્ધ મહિલાઓને કદાચ સાથે વાત કરતા હોય તો એ જે સમય એને આવું બધું કહેતા છે રાઈટ કારણ કે એ શુદ્ધ ગુજરાતી નથી પછી જાગોરે જાગોરે જશોદાના જાયા બરાબર પછી નાગર નંદાજીના લાલ રાઈટ પછી ભોળી ભરવાડણ હરીને વહેંચવા ચાલી અને નિરખને ગગનમાં નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો એક તું એક તું બરાબર પછી જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજબીન ભેરમાં કોણ જાશે આ બધી રચનાઓ નાગર નંદજીના લાલ તમે જયારે નાના હતા ત્યારે પ્રાર્થનામાં ગાતા બરાબર હા હા કે નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમનતા મારી નથડી ખોવાણી કાના જડી હોય તો આલ કાના જડી હોય તો આલ રાસ રમનતા મારી નથડી ખોવાણી સાંભળ્યું હશે તમે રાઈટ ચાલો દોસ્તો તો નરસિંહ મહેતાને આજે તો આપણે દિલથી પી ગયા બધી રચનાઓ જે છે બધી રચનાઓ મેં તમારી સામે ગાઈ કદાચ હું પૂછાય તો તમને

કૃષ્ણદાસ માતાનું નામ શું હતું દોસ્તો માતાનું નામ હતું દયાકુંવર કૃષ્ણદાસ અને દયા કુંવરને ત્યાં નરસિંહ મહેતાનો જન્મ ક્યારે થયો નરસિંહ મહેતાનો જન્મ થયો છે ઈસવીસન ચૌદસો ને ચૌદમાં નરસિંહ મહેતા મૃત્યુ ક્યારે પામ્યા ઈસવીસન ચૌદસો ને ત્યાંસીની સાલમાં નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો દોસ્તો નરસિંહ મહેતાનો જન્મ તળાજા ખાતે થયો તળાજા કઈ જિલ્લામાં આવેલું છે તળાજા ભાવનગર જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર જિલ્લામાં કોનો જન્મ થયો છે નરસિંહ મહેતાનો જન્મ થયો છે એ નરસિંહ મહેતાએ મહેતા પુત્ર પ્રાપ્તિ થઈ તો કે હા નામ શું હતું એનું નામ હતું શામરદાસ માતાનું ના સોરી પુત્રીનું નામ શું હતું પુત્રીનું નામ હતું કુંવરબાઈ કુંવરબાઈના ના લગ્ન થયા તો કે હા શામર થયા એનાય થયા કુંવરબાઈ ને ત્યાં એક પુત્રી હતી જેનું નામ હતું શર્મિષ્ઠા સર્વિષ્ઠાને ત્યાં બે પુત્રી હતી એક હતી સાવત્રી અને એક હતી સંધ્યા એટલે કે તાના અને બીજી રીરી બરાબર આનો પણ ઇતિહાસ છે ઓકે ત્યાંથી આપણે આગળ ગયા આગળ જઈને આપણે શું ભણ્યું દોસ્તો નરસિંહ મહેતાને હું હું કઈ બોલાવીશ આપણે નરસિંહ મહેતાને આપણે કયા કયા નામે ઓળખીએ છીએ નરસિંહ મહેતાને આપણે કહીએ છીએ ભક્ત શું કહીએ દોસ્તો ભક્ત હરિનો રાઈટ નરસિંહ મહેતાને શું કહીએ છીએ દોસ્તો ગુજરાતી ભાષાના પ્રથમ કવિ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા ને આપણે શું કહીએ છીએ નરસિંહ મહેતા ને આદિ કવિ ઓકે નરસિંહ મહેતા ને આધ્ય કવિ શું અને નરસિંહ મહેતા ને શું કહેવામાં આવે છે નરસિંહ મહેતા ને કહેવામાં આવે છે નરસૈયો શું કહેવામાં આવે છે ભણે નરસૈયો બરાબર કુળ એકાવન એકોતેર તાર કે ને તો એ નરસૈયો કીધું આપણે નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા ભાભી સાથે જે અન્ન બનાવો જે બન્યું બરાબર अलग-अलग कृतियों आपने याद रखी थी एक कृति में कई कई आती दोस्तों दान चातुर्यो होतो बराबर પછી રાસમાળા बराबर પછી તો કે પછી સાહેબુંડી પછી તો કે સાહેબ મામેરું પછી તો કે શ્રાદ પછી તો કે વિવાહ બરાબર આ બધી રચનાઓ કોની સત્યભામા નું આ રચના કોની સત્યભામા નું સાહેબ નરસિંહ મહેતાની રાઈટ કેમ પૂછે કે રૂકમણી વિવાહ કોની રચના રૂકમણી વિવાહ પણ તેમની જ રચના રૂકમણી વિવાહ કોની રચના રૂકમણી વિવાહ પણ તેમની જ રચના ઓકે નરસિંહ મહેતા જે છે નરસિંહ મહેતા નામની યુનિવર્સિટી કઈ જગ્યાએ છે સાહેબ જુનાગઢ ખાતે છે ઓકે નરસિંહ મહેતા જે છે નરસિંહ મહેતાના માનમાં નરસિંહ મહેતા એવોર્ડ અપાય ક્યારથી અપાય ઈસવીસન ઓગણીસો ને નવ્વાણું સાલથી અપાય સાહેબ સૌથી પહેલો એવોર્ડ કોને મળે છે રાજેન્દ્ર શાહ ને મળે છે કોને મળે છે રાજેન્દ્ર શાહને મળે છે સાહેબ કોના દ્વારા અપાય છે રૂપાયતન સંસ્થા દ્વારા અપાય છે અને કોના હસ્તે અપાય છે રૂપાયતન ખાતે થી કોના હસ્તે અપાય મોરારી બાપુના હસ્તે અપાય અને મોરારી બાપુના હસ્તે આ એવોર્ડ જે છે એ એવોર્ડ એનાયત થાય છે બરાબર આટલુંક આપણે ભણ્યા વેરી ગુડ તો ક્વિક રિવિઝન કરી નાખ્યું જેટલું ભણ્યા એને આપણે ફટાકે બધું જોઈ લેવાનો પ્રયત્ન કર્યો અને હવે જોઈએ કે એક નરસિંહ હતો તો એક મીરા પણ હતી ને એક નરસિંહ હતો તો એક હતી મીરા રાણાજી હું તો મન ભાવી રામ રતન ધન પાયો અને એ છે મીરા મેરતા મેવાડ અને કુડકી નામનું ગામ આ કુડકી નામના ગામ ખાતે મીરાનો જન્મ થાય છે કોનો જન્મ થાય મીરા જે છે મીરાનો જન્મ થાય છે દોસ્તો બરાબર તમે ગીત સાંભળ્યું છે કે વસ્તુ દી મોરે સદગુરુ વસ્તુ દી મોરે સદગુરુ કૃપા કર અપનાયો પાયોરી મેને કૃપા કર અપનાયો પાયોરી મેને રામ રતન ધન પાયો પાયોરી મેને રામ રતન ધન પાયો તો રામ રતન ધન પાયો કોની રચના છે

પ્રેમ કર્યો હોય ત્યારની વાત છે એને પ્રેમ કર્યો હતો અને કૃષ્ણને પ્રેમ કર્યો હતો અને તોડી નાખે એવો પ્રેમ કર્યો હતો ઓકે ચલો બિરુદ શું છે એનું બિરુદ છે જનમ જનમની દાસી અને સાહેબ નાનપણમાં એક એવી છોકરી સાવ નાની છે જેને કઈ સંસાર વિશે ખ્યાલ નથી ને એને ખાલી એટલું કહી દેવામાં આવે છે કે ભાઈ આ કાળિયો ઠાકર તારો પતિ જાન નીકળે વરઘોડો નીકળે એ વરઘોડો જોવા જાય બરાબર અને એમ કે છે કે ભાઈ આ બ્રાઇડ શું કામ તૈયાર થઈ છે તો કે એના થશે તો કે શું કામ કોણ કોની સાથે થશે તો એનો પતિ આવશે તો મારે લગ્ન કરવા મારો પતિ હોવો જોઈએ નાની છોકરી હોય નાની દીકરી હોય ને એમ કે મારે પતિ હોવો જોઈએ એટલે માતા શું કરશે કઈક કહી દેશે ઓલો તારો પતિ રાઈટ અને એ મૂર્તિ મૂર્તિને દેખાડી દેશે મૂર્તિને કહી દેશે કે તારો પતિ અને એ તારો પતિ એટલે ખતમ થઈ ગઈ વાત એ મારો પતિ મગજ થી મનથી જ્ઞાન જ્ઞાન તો કૃષ્ણને વરી ગઈ ખતમ થઈ ગઈ વાત પછી કૃષ્ણ સિવાય કોઈને દિલથી અપનાવ્યા નહીં

આ સાથે હિન્દી રાજસ્થાનની અલગ ભાષાઓ છે એમાં જેમ કે વ્રજ ભાષા છે તો વ્રજ ભાષામાં બહુ બધા ભાષા છે એ ભાષામાં અલગ અલગ પદો એના જોવા મળ્યા તેમને કૃષ્ણની ભક્તિ પતિ ભાવે કરેલી હતી સમજાઈ ગયું નોર્મલી છે ને કૃષ્ણ ભક્તિ કયો ભગવાનની ભક્તિ કયો ને તો લોકો ભક્તિ કરી છે પણ ભગવાન હમજીને રહ્યા છે પણ આ એક એવી કવિયત્રી છે કે જેને કૃષ્ણને પોતાનો માયનો અને પોતાનો કઈ રીતના સાહેબ ભગવાન તરીકે પોતાનો માની શકાય દીકરા તરીકે પોતાનો માની શકાય રાઈટ પણ આને પતિ તરીકે પોતાનો પલ્લું આથી ને ગુજરાતી સાહિત્યને ગુજરાતી સાહિત્યની રાધા તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો આ પ્રશ્ન પૂછાય કે ગુજરાતી સાહિત્યની રાધા એટલે કોણ ગુજરાતી સાહિત્યની રાધા એટલે કોણ તો ગુજરાતી સાહિત્યની રાધા એટલે મીરાબાઈ છે બેનો પ્રેમ જબરદસ્ત છે ને અને બે માં તમને ખ્યાલ છે બે માં ત્યાગ અને સમર્પણ જોવા મળે છે બંને પાત્રમાં એક પાત્ર એવું નથી ભાઈ મેળવી લેવાની વાત છે બંને પાત્રમાં ત્યાગ અને સમર્પણ દેખાય છે રાઈટ હા ચલો બધા બધા એક્ટિવ હોવા જો ચાલો ચાલો આગળ જઈએ આપણે ઓકે

કૃષ્ણ ભક્તિ પોતાના દાદા પાસેથી મેળવેલી હતી રાઈટ પ્રશ્ન પૂછાય કે મીરાને કૃષ્ણ ભક્તિનો વારસો કોની પાસેથી મળેલો તો મીરાને કૃષ્ણ ભક્તિનો વારસો પોતાના દાદા દાદા દૂદાજી પાસેથી મળેલો હતો જ્યારે મીરા વૃંદાવન જાય છે જયારે મીરા વૃંદાવન જાય છે શું કામ જાય છે એ પાછળનું કારણ છે મીરાના વિવાહ કરવામાં આવે છે બરાબર અને કેને કે વિવાહ નતા કરવા છતાં પણ મીરાને માનવું પડે છે કે મીરાએ વિવાહ કરવા પડે છે અને રાજા ભોજ સાથે જયારે એના વિવાહ થાય મીરા રાજા ભોજને અપનાવી કે નહીં અને અને બહુ ઓછા ઓછા વર્ષો લગ્ન જીવનના મૃત્યુ પામે પતિ અને પછી તો કે એમના જે દિયર હતા દિયર એ દિયર એમને પરેશાન કરતા ભજવતા કારણ કે આમ જોઈએ ને તો નોર્મલી જે લાઈફમાં જોવા મળતું હોય જે ઘરમાં જોવા મળતું હોય એવું જ હતું એટલે પરેશાન એટલે સુકામ પરિસન કરતા પાછળનું કારણ શું પાછળનું કારણ એ હતું કે મીરા જે છે એ મીરા કૃષ્ણ ભક્તિને વરેલી હતી ને એના જે લક્ષણો જે દેખાતા રાઈટ એ ભક્તિને વરેલા દેખાતા સાધુ સંતો જે હોય એવા દેખાતા રાઈટ સાધુઓની જમાત હોય તો એની વચ્ચે મીરા બેઠી હોય સમજાય જયારે રાજકુળનો વ્યક્તિ હોય એની પત્ની હોય તો ઘરે પસંદ નથી આવવાનું કદાચ એવું બનતું અને એટલા માટે દિયર જે છે એ દિયર એમને હેરાન કરતા અને ઘણા એવા પ્રસંગો બને છે સાપ મુકવામાં આવે છે ઘણા એવા પ્રસંગો બને છે ઝેરનો પ્યાલો આપવામાં આવે છે અને ઝેરનો પ્યાલો જે છે ઝેરનો પ્યાલો એ અમૃત સમજીને ગટગટાઈ જાય છે અને એ હકીકતમાં ઝેર અમૃત કરી જાય કોણ કરી જાય કૃષ્ણ દોસ્તો આ બધા પાત્રમાં એક પાત્ર જેવો જે હટ લઈને દોડીને પોગી જતો હોય ને જો જયારે એના એના શિષ્ય જે છે એના અનુયાયીઓ જે છે હેરાન થાય તો એ કૃષ્ણ છે તમે જોજો રાઈટ જલ્દી મળતો હોય જલ્દી મળી જતા હોય કોઈ ભગવાન તો એ શિવ છે પણ જ્યારે ભીંસ પડે ને ત્યારે દોડીને પોગી જતા હોય તો એ કૃષ્ણ છે જો એને 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 એવી રીતના ચાયો હોય એવી રીતના એને માયણો હોય એવી રીતના એને અનુસર્યો હોય કૃષ્ણને તો બાકી બેદી અનુસરો તી છે દી નહીં તો એમ નહીં રાઈટ અને પછી સાહેબ મીરા જે છે એ મીરા મેવાડ મૂકે છે અને પછી વૃંદાવનને ને પછી પોતાનું ભટકતું જીવન વિતાવે છે જયારે મીરા વૃંદાવન જાય છે ત્યારે તેનું મિલન પોતાની જાતને સિદ્ધ પુરુષ કહેતા અને જીવા ગોસાઈ છે ને સ્ત્રીનો ચહેરો જોવા તૈયાર હતા સમજાઈ ગયું એ સ્ત્રીનો ચહેરો જોવા તૈયાર હતા અને આ જીવા ગોસાઈ જે છે જીવા ગોસાઈ ને મળવું તું મીરાએ અને મતલબ વાત પહોંચે છે કે ભાઈ મીરા આવ્યા છે વૃંદાવનમાં મીરાને મળું છું તમારી સાથે રાઈટ અને જીવા ગોસાઈ એમ કે છે કે ભાઈ હું સ્ત્રીને મળતો નથી હું સ્ત્રીનું મુખ પણ જોતો નથી બરાબર અને હું સિદ્ધ પુરુષ છું મીરા પાસે આ મેસેજ પહોંચે છે અને મીરા વળતો જવાબ મોકલે છે ને એટલું કે છે અચ્છા ઠીક એવું છે મને તો એવું હતું કે આ વૃંદાવનમાં પુરુષ એટલે માત્ર એક કૃષ્ણ કૃષ્ણ એક જ પુરુષ છે સારું જાણવા મળ્યું મને કે કોઈક બીજો પુરુષ પણ છે આનો મતલબ એવું સમજાવવા માંગે મારા મને મારા મને મારા મને કૃષ્ણનો મતલબ એટલે પુરુષ ને પુરુષનો મતલબ એટલે કૃષ્ણ રાઈટ અને પછી સાહેબ જીવા ગોસાઈ પાસે આ વાત પહોંચે ને એટલે તરત જ બોલાવે બોલાવી લ્યો બોલાવી લ્યો આ નાનું વ્યક્તિત્વ નથી આ ખૂબ મોટું એવું વ્યક્તિત્વ છે અને જીવા ગોસાઈ જે છે જીવાઈ ગોસાઈ સાથે મીરાનું મિલન થાય છે સમજાણું ચાલો મીરાના પદો મીરાના પદનો મુખ્ય વિષય જે છે એ વિરહની વેદના હતી મિલનની પ્યાસ હતી અને કૃષ્ણ ભક્તિ જે છે એ કેન્દ્ર સ્થાને હતી નરસિંહ અને મીરાના પદો છે બે પદો લખતા અને બે એક જ હીરામાં થઈ ગયા દોસ્તો બેને ને ડિફરન્શિયેટ કરવો હોય તો આ તમને દેખાય ને આની વચ્ચે એક નાનકડી પેન છે જે તમને નથી દેખાતી એટલી એવી એટલી એવી નાનકડી એવી પાતળી એવી એક લીટી છે અને એ લીટી છે જો મીરાના પદો હશે તો એમાં પ્રેમ ભક્તિ હશે પરંતુ એને પતિ તરીકે અપનાવવાની પ્યાસ તમને દેખાશે ત્યાં જ્યારે નરસિંહ જે છે નરસિંહ લખેલા પદોમાં એ પ્રભુને પતિ તરીકે અપનાવવાની પેલી નહીં હોય આનાથી આપણે એને એને ડિફરન્શિયેટ કરી શકીએ રાઈટ

તેમના માટે છે ને ત્રીજા પ્રસાદી છે આ બે પ્રશ્ન પૂછાય ગયા આ બે પ્રશ્ન પૂછાઈ ગયા દોસ્તો આ ત્રણેય પ્રશ્ન આ ત્રણ એક બે ત્રણ ત્રણેય પ્રશ્ન પૂછાઈ ગયા કે વૃંદાવનમાં મીરા કોને મળવા જાય છે જીવા ગોસાઈ ને મળવા જાય છે પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ મીરા જે છે એ મીરા માટે કવિ કલાપીએ શું કીધું હતો નરસિંહ હતી મીરા ખરા ઇલમી ખરા સુરા બકર ઠાકોરે શું કીધું મીરાના પદો એટલે ત્રીજા નેત્રની પ્રસાદી પ્રશ્ન પૂછાય ત્રીજા નેત્ર ની પ્રસાદી એટલે મીરાના પદો આવું કહેનાર કોણ છે મિત્રો ત્યારે લખજો બકર ઠાકોર સોનેટના ના જનક રાઈટ ઓકે ત્યાંથી આગળ જઈએ બાળપણથી જ કૃષ્ણને વરી ચૂકેલા મીરાબાઈના લગ્ન જે છે એ સિસોદિયા વંશમાંથી હતા કયા વંશમાંથી હતા સિસોદિયા વંશ મહારાણા પ્રતાપનો જે વંશ છે રાઈટ અને એ કોણ મહાના પ્રતાપના શું થતા કાકી થતા તમને ખ્યાલ છે સંગ્રામસિંહ જે છે એ ના પાટવી પુત્ર જેમનું નામ હતું રાજા ભોજ ભોજરાજ સાથે થાય છે મીરાબાઈ સાસરે મેવાડમાં સેવ ધર્મી સાસરે મેવાડમાં સેવ ધર્મી હતા બરાબર મતલબ કે એના સસરા પક્ષ તરફ સેવ ધર્મ પડાતો હતો જે રીતના નરસિંહ મહેતા જયારે જૈનમાં ત્યારે ખુદના ઘરમાં સેવ ધર્મ પડાતો પરંતુ નરસિંહ બાળપણથી તે કૃષ્ણને વરેલો હતો મીરા બાળપણથી કૃષ્ણને વરેલી હતા મીરાને કૃષ્ણનું જ્ઞાન જે છે કૃષ્ણનું જ્ઞાન દાદા દૂદાજી પાસેથી મળે છે જેવા મીરા જેવા મીરા સંગ્રામસિંહના પાટવી પુત્ર ભોજરાજ સાથે વિવાહ કરે એટલે ભોજરાજના ઘરે કયો ધર્મ પડાતો શેવ ધર્મ પડાતો હતો અને મીરાબાઈ સાસરે મેવણમાં સેવ શેવ ધર્મ જે છે શેવ ધર્મ પાડતા હતા ઓકે ડન માતા અને ગુરુ રૈદાસ આ યાદ રાખવા જેવું છે મીરાના ગુરુ કોણ હતા મીરાના ગુરુ હતો ગુરુ રૈદાસ અને આ ગુરુ રૈદાસ કેવા હતા દોસ્તો પ્રજ્ઞાચક્ષુ હતા કેવા હતા દોસ્તો પ્રજ્ઞાચક્ષુ હતા રાઈટ અને એ રૈદાસે કૃષ્ણની એક મૂર્તિ આપી હતી અને એ મૂર્તિ સાસરે પણ સાથે લઈ જાય છે ગોવિંદો પ્રાણ અમારો રાણાજી ગોવિંદો પ્રાણ અમારો રામ રમકડું જડ્યું સાહેબ એ કૃષ્ણને રમકડું કહેતા રામ રમકડું જે ખુદ મારું છે એવું કહેતા અને ગોવિંદો પ્રાણ અમારો ભગવાન જે છે ભગવાન મારો પ્રાણ છે એનાથી વિશેષ મારા માટે કઈ છે નહીં ઓકે ડન ચાલો ત્યાંથી આપણે આગળ જઈએ આ મૂર્તિ સાથે મીરા એ ત્રીજના ના દિવસે વિવાહ કર્યા હતા દોસ્તો આ પ્રશ્ન પૂછાય આ પ્રશ્ન પૂછાય એટલે હારા હારા ને છે ને આમ ધ્યાન ચડી જાય કારણ કે આમ જબરદસ્ત રીતના પડી જાય સમજાય ગયું જુગનું નહી પૂછાય બરાબર ને જુગનું નહી પૂછાય હા રાજસ્થાનની રાજસ્થાનનું ટ્રેન્ડિંગ હોય એવું નહીં પૂછાય બરાબર બનનારે બાગ મેં ઝુલા ઘાલિયા એ નહીં પૂછાય પછાજે શું દોસ્તો પૂછાય કઈક આવું કૃષ્ણ સાથે વિવાહ ક્યારે કર્યા દોસ્તો મીરા એ કૃષ્ણ સાથે વિવાહ કૃષ્ણની મૂર્તિ સાથે વિવાહ ક્યારે કર્યા અખાત્રીજ ના દિવસે કર્યા હતા અખાત્રીજ એટલે અક્ષય તૃતિયા અને અક્ષય તૃતિયા એટલે સાહેબ એક એવું મુહૂર્ત કે જેમાં મુહૂર્ત કાઢવામાં આવે નહી અને ખેડૂતો માટે બહુ મોટો એવો દિવસ ઓકે ચલો પછી પતિનું અવસાન થયું તે વિધવા થયા અને ત્યારબાદ તેમના દિયર વિક્રમાદિત્ય જે છે વિક્રમાદિત્ય તેમનો ત્રાસ આપવાનું ચાલુ કરી નાખ્યો અને મીરા જે છે એ મીરાને રાણીવાસમાંથી બહાર કાઢી મૂક્યા હતા સમજાણું અને એ પછી તેઓ મેવાડ છોડી દે છે અને સાધવી જીવન જે છે સાધવી જીવન જીવા લાગે ભટકતું જીવન જીવવા લાગે એ જ વર્ષમાં મે મેળતા જે છે મેળતા પણ છોડે છે ચિત્તની શાંતિ માટે વ્રજ જાય છે ત્યાંથી મથુરા જાય છે ગોકુળ જાય છે પ્રશ્ન જ્યાં હતો ત્યાં જાય છે કદાચ ક્યાંક મળે મને દ્વારકા જાય છે તે કોઈક મેળવવા માટે અને એ કોઈક અહીંયાથી મારો નાત પસાર થયો છે ત્યાં મારા અમથા જાઉં છું સમજાઈ ગયું ઓય ચલો પ્રીતમ હુદી પહોંચી ગયા બોલો અરે રે ચલો ઓકે ક્યાં હતા આપણે આપણે અહીંયા હતા હા ચલો ના બુક નથી અવેલેબલ કોન્સ્ટેબલ માટે એની મૂર્તિમાં સમાઈ જાય છેલ્લે સાચું ચલો આગળ જશું દોસ્તો આગળ જઈએ આપણે કે એ પછી મેવાડ છોડે છે બરાબર જેવી રીતના રાણો મેવાડ છોડે છે એવી રીતના મીરા પણ મેવાડ છોડે યાદ રાખજો રાણા પ્રતાપના કાકી થતા ઓકે અને વ્રજ મથુરા ગોકુળ વૃંદાવન અને અંતે દ્વારકા જાય છે અને દ્વારકામાં એવું કહેવાય છે કે ભગવાન ભગવાન જે છે એ ભગવાન ની મૂર્તિ સાથે એક થઈ જાય છે રાઈટ મૂર્તિમાં મીરા સમાઈ જાય છે એવું કહેવાય છે ઓકે છેલ્લે દ્વારકા જે છે દ્વારકામાં મીરાને જોયા હતા

દાદુજી કે પછી દુદાજી રાઈટ એમની પાસેથી મેળવી ચાલો મીરાના વિવાહ કયા કુટુંબમાંથી હતા મીરાના વિવાહ સિસોદીયા પરિવારમાંથી હતા અને પિતા પતિનું નામ શું હતું રાજા ભોજ રાજા ભોજ અકાળે મૃત્યુ પામતા મીરાને પોતાના દિયર વિક્રમાદિત્ય જે છે એ એમને પરેશાન કરતા હતા ઓકે ડન ચલો આ આ એવા નામો કે જે મીરા સાથે જોડાયેલા છે

મને વાગી કટારિયા તો પ્રેમ ની રે મેરે તો ગિરધર ગોપાલ દુજો ન કોઈ આ ક્યારે ગવાય છે ક્યારે લખાય છે એક દિવસ મીરા છે ને મીરા રાજા ભોજ મૃત્યુ પામ્યા છે મીરા જે છે મીરા રાણીવાસમાં છે અને રાણીવાસમાં મીરા જે છે મીરા કોઈ પુરુષ સાથે એક રૂમમાં વાત કરતા હોય ને એવો ભાસ થાય છે એના દિયરને દરવાજો ખખડાવે છે દરવાજો તોડે છે અને અંદર પુરુષની શોધમાં પોતાના દિયર જે છે દિયર જાય છે હકીકતમાં મીરા જે છે મીરા કૃષ્ણ સાથે વાત કરતા કોની સાથે વાત કરતા કૃષ્ણ સાથે વાત કરતા અને ત્યારે આ લખાય છે ત્યારે આ લખાય છે કે મેરે તો ગોપાલ ન કોઈ રાઈટ ચલો બિન સચિવાલયમાં કેટલું સાહિત્ય આવે હવે હું તમને મસ્ત એવો પ્રશ્ન પૂછી નાખું મસ્ત પ્રશ્ન પૂછી નાખું આની પ્રશ્ન એ છે કે કોન્સ્ટેબલમાં કેટલું મેથ્સ આવશે રોહિતભાઈ તમે આન્સર આપજો ને એટલે તમારો આન્સર હું દઈ દઉં ચલો ડન ઓકે તો મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ એવું જો કોઈ ગીત ગાયું હોય એવું કોઈ જોની રચના હોય દોસ્તો તો એ મીરાબાઈ ની છે ત્યાંથી આપણે આગળ જઈએ અને આગળ જઈ અને નેક્સ્ટ સ્લાઇડમાં આપણે મીરા નેત્ય ભણવા છે મીરા નેત્ય પીવા છે બરોબર આટલું આપણે મીરા વિશે જાણીશું ચલો બધું એક વખત રિવિઝન કરી નાખું છે ચલો બધું એક વખત રિવિઝન કરી નાખીએ આપણે આપણે કોની વાત કરી દોસ્તો આપણે વાત કરી રહ્યા છીએ મીરાબાઈની કોની વાત કરી રહ્યા છે મીરાબાઈને તમે કહેતા ને સાહેબ અમને મને એક વખત લખાણ કરીને દ્યો લ્યો લખાણ કરી દો આપણે વાત કોની કરી રહ્યા છીએ આપણે વાત કરી રહ્યા છીએ મીરાબાઈની દોસ્તો મીરાબાઈ જે છે મીરાબાઈનો જન્મ ક્યાં થયો તો મીરાબાઈનો જન્મ ક્યારે થયો હતો અને મીરાબાઈનો જન્મ જે છે એ કઈ જગ્યાએ થયો તો આ ત્રણ ત્રણ પ્રશ્નના તમારે મને આન્સર દેવાના છે સૌથી પહેલા પ્રશ્નનો આન્સર તમે મને કહી રહ્યા છો મને સંભરાઈ રહ્યું છે ઓકે હાઈ તે કે મીરાબાઈ જે છે એ મીરાબાઈ નો જન્મ નરસિંહ મહેતા ના મૃત્યુ બાદ નરસિંહ ઈસવીસન ચૌદસો ને અઠાણું ની સાલ માં થાય કઈ જગ્યાએ થાય દોસ્તો મીરાબાઈ નો જન્મ જે છે કુડકી નામના ગામ ખાતે થાય કઈ જગ્યાએ થાય કુડકી નામના ગામ ખાતે થાય મીરાનો જન્મ કઈ જગ્યાએ થાય છે મેળતા ખાતે થાય છે

જ્યારે એમને મળેલું બિરુદ કયું હતું બીરાને મળેલું બિરુદ કયું હતું દોસ્તો બિરુદ હતું જન્મ જન્મની દાસી જન્મ જન્મની દાસી પ્રેમ રાઈટ મીરાબાઈ ચૌદસો ને અઠ્ઠાણું કુડકી મેળતા રાજસ્થાન પ્રેમ દિવાની બિરુદ જન્મ જન્મની દાસી ત્યાંથી આગળ જઈને કદાચ હું તમને પ્રશ્ન પૂછું કે કયા કુળમાં જન્મ થયો હતો તો કે રાઠો રાઠોડ કુળમાં જન્મ થયો હતો

મીરાબાઈ મોટા થાય છે મીરાબાઈના વિવાહ થાય છે કઈ જગ્યાએ થાય દોસ્તો સિસોદિયા પરિવારમાં મીરાંબાઈના વિવાહ થાય બરાબર ને સિસોદિયા પરિવાર જે છે એ સિસોદિયા પરિવારમાં મીરાબાઈના વિવાહ થાય આ સિસોદિયા પરિવારમાં કોના પુત્રને ત્યાં અને કોને ત્યાં તો કે સાહેબ રાજા ભોજને ત્યાં વિવાહ થાય છે કોને ત્યાં વિવાહ થાય દોસ્તો રાજા ભોજને ત્યાં વિવાહ થાય છે વિવાહ સંબંધથી જોડાયા પોતે બરાબર આની પેલા વિવાહ તો કરી લીધા હતા કોની સાથે કરી લીધા દોસ્તો અખાત્રીજ ના દિવસે મીરાબાઈ મૂર્તિ સાથે વિવાહ કરી લીધા હતા કેની સાથે કરી લીધા હતા મૂર્તિ સાથે વિવાહ કરી લીધા હતા પરંતુ એમ પૂછાય કે હકીકતમાં મીરા કોની સાથે વિવાહ વિવાહ કરે છે છે જોડાય તો તમે કેજો દોસ્તો કે એમના વિવાહ જે છે કૃષ્ણ ભગવાન ઓકે આવી ગયું આવી ગયું મૂર્તિ મૂર્તિ નહીં એમ નહીં રાજા ભોજ સાથે થાય કોની સાથે થાય રાજા ભોજ સાથે થાય આ રાજા ભોજ નું અકાળે મૃત્યુ થાય તેમના ભાણ ભાઈ કોણ હતા એમના ભાઈ હતા વિક્રમસિંહજી અને આ વિક્રમસિંહજી છે ને એ વિક્રમસિંહજી થોડા અઘરા હતા જે મીરાને અને એટલા માટે મીરાએ શું કર્યું મીરાને રાણીવાસમાં કાઢી એટલે મીરાબાઈ જે છે મીરાબાઈ પછી મેવાડ મેવાડને મૂકે છે મેવાડ મેળતા મૂકી અને મીરા ક્યાં જાય દોસ્તો મીરાબાઈ જાય મીરાબાઈ જાય વૃંદાવન મીરાબાઈ ક્યાં જાય મીરાબાઈ મથુરા જાય મીરાબાઈ ક્યાં જાય મીરાબાઈ વ્રજ જાય

અને મીરાબાઈ મૃત્યુ ક્યારે પામે છે એવું કહેવાય છે મીરાબાઈ દ્વારકા ખાતે કૃષ્ણ મૂર્તિમાં લીન થઈ જાય છે કૃષ્ણ મૂર્તિ સાથે વિવાહ ક્યારે કરે છે કૃષ્ણ મૂર્તિ સાથે વિવાહ કરે છે અખાત્રીજ ના દિવસે દિવસે તેઓ અક્ષય તૃતીય ના દિવસે મીરાબાઈ ના વિવાહ થાય છે સમજાણું આમાંથી કોઈ પોઈન્ટ એવા ખરાક જે તમને ન ખ્યાલ હોય બધા ખબર પડી જાય ઈઝી છે ચલો હવે આજે મીરા વિશે કોને હું કીધું આજ મીરા વિશે બાકોર શું કે છે બાકોર એમ કે છે કે મીરાના પદો મીરાના પદો એટલે શું કે મીરાના પદો મીરાના પદો એટલે ત્રીજા નેત્રની પ્રસાદી રાઈટ જ્યારે કવિ કલાપી શું કે છે કલાપી કે છે હતો નરસિંહ હતો નરસિંહ હતી મીરા હતી મીરા ખરા ઇલમી ખરા ઇલમી ખરા સુરા ખરા સુરા સરજી મીરાબાઈ જે છે મીરાબાઈની કૃતિઓની વાત કરશો તો કઈ કઈ કૃતિ છે નરસિરા માહરા અને કૃષ્ણ ભક્તિ પદો આ મીરાની કૃતિઓ છે મીરાબાઈ જે છે એ મીરાબાઈની પ્રખ્યાત રચનાઓ કઈ કઈ છે તો પ્રખ્યાત રચનાઓમાં હું તમને કહીશ કે રાણાજી પેલા તો પ્રેમ રતન ધન પાયો લઈ લો વાંધો નથી ને કઈ ઓલું પિક્ચર યાદ આવ્યું મને એટલે બરાબર એ પછી આમાં આમ કરી રતન ધન પાયો એ નહી બરાબર એ અલગ છે લીલાવતીએ શું કીધું મીરા એટલે ઉર્મીઓની પરંપરા ભાઈ ભાઈ વેરી ગુડ ચલો સરસ ચલો હા પ્રથમ પ્રથમ કવિયત્રી એટલે મીરા પ્રેમ દિવાની પ્રેમ દિવાની બરાબર પ્રેમની પ્રેમ ની રે મને રાગી કટારી પ્રેમ ની રે પછી મેરે તો ગિરધર ગોપાલ દુજો ન કોઈ રામ રતન ધનપાયો બરાબર પ્રેમ રતન નહી રામ રતન આવે હા લોચો થાય ચલો હા પગ ઘુંઘરું બાંધ મીરા નાચી થી ઈ ત્યાં ઈ ત્યાં પછી એક રાધા અને એક મીરાઈ પાછા સામનું નહીં બરાબર ઇટ વોઝ સેન્ક બાય ધ ગ્રેટ લતા મંગેશકરજી કોના દ્વારા ગવાયેલું છે લતા મંગેશકરજી દ્વારા ગવાયેલું છે ઓકે ચલો કિરાધા ને મધુબન મેં ડોંડા મીરાને મન મેં પાયા राधा जी से खो बैठी वो मोहन मेरा हाथ बिक आया एक मुरली एक पायल एक पगली और एक घायल अंतर क्या दोनों की प्रीत में बोलो अंतर क्या दोनों की प्रीत में बोलो એક સુરત નુભાની એક મૂર્ત લુભાની એક પ્રેમ દિવાની એક દર્શ દિવાની એક રાધા એક મીરા ચલો સ્કેલ ઊંચો થઈ ગયો તો ઊંચા સ્કેલ થી ગઈ ગયો એટલે થોડુંક લોચો પડે ચલો આટલું કમ્પ્લીટ આમાં કઈ લોચા છે આમાં કઈ ન સમજાણું હોય તો અહીંયા ઊભો છું થોડોક સાઈડમાં થઈ જવું એટલે તમને આ બધું થેન્ક યુ હા એ પણ છોકરાને કહી દઉં કદાચ તમે મને ઓફિશિયલી સિંગિંગ કરતા જોવું હોય તો રાણા પ્રતાપ નું એક મારું ગીત આવ્યું છે જેના છોકરાએ ખૂબ પ્રેમ આપ્યો છે દોઢ લાખ વ્યુ પહોંચી ગયા છે બધું થઈ ગયું છે ઘણા ટાઈમથી થી મેહનત જોયું સત્યભામાં નું ઋષનું આમાં નું પ્રેમાનંદ આવે આખ્યાન કેતો અને ખાલી રચના કેતો નરસિંહ મહેતા ચલો આજે ફરી લેક્ચર છે રાત્રે આઠ વાગ્યે સ્પેશિયલ ક્લાસમાં યસ અમૃત બેટા મહેનત કરજો સોંગ રનિંગમાં બહુ 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 છોકરા આવે રનિંગમાં એ સોંગ સાંભળે છે આનથી વિશેષ મારા માટે શું હોય છે ઘણા બધા છોકરાઓના મેસેજ આવે છે કાલે મેં સ્ટેટસમાં નાખ્યું હતું એટલે એવું છે રાઈટ જાતે જ કર્યું હોય ને મેં જ કર્યું હોય ને સમજાય જયભાઈ તમે યાર જબરદસ્ત છો તમારા લગ્ન થયા હોય તો એમ જ તમે જ કર્યા હતા તમારે જ કરવાના હોય લગ્ન બાર વાગ્યાનું બાર વાગ્યાનું નથી પણ અગિયાર વાગ્યે સ્પેશિયલ ક્લાસમાં લેક્ચર છે પાછો અને એ લેક્ચર જે છે એ લેક્ચર કેનો રહેશે ખબર છે એ લેક્ચર રહેશે આપણો ભૂગોળનો ચલો આગળ જઈએ મીરાબાઈની વાત કરી મીરાબાઈ ની બધી વાતોને આપણે સમજા મસ્ત રીતના અને હવે આવ્યો છે દોસ્તો અક્ષયદાસ સોની રાઈટ રાણા પ્રતાપ નું ગીત છે રાણા ને વટ છે વાલો આટલું સર્ચ કરજો એટલે મળી જશે ચલો એ આઈ નો ગવાય બરાબર નગર એમ થાય કે ભાઈ ગાય ને બોલાવે છે હું મારા કન્ટેન થી મને છોકરો એમ કે સાહેબ તમે સારું ગાવ છો એવું મને કોમેન્ટમાં કે એટલે મને થોડુંક દુઃખ થાય મને કોઈ એમ કે સાહેબ તમે સારું ભણાવો છો તો મને આનંદ થાય કારણ કે હકીકતમાં હું કયા અર્થ થી એવો છું અહીંયા અત્યારે ભણાવ આવ્યો છું હા ઇન્સ્ટામાં લાઈવ હોય ને તમે એમ કીધું સાહેબ સારું ગાવ છો તો મને ગમે પાછું ચલો ઓકે આ બસ એમ વખાણ કરવાના મારા ચલો દોસ્તો આપણે અક્ષયદાસ સોની ની વાત કરીએ છીએ જો જહાંગીરની ટકસાળ સોની કામ કરી રહ્યો છે બરાબર ને એક નાનકડી ઉતરાજવું લઈને બેઠો છે અને અક્ષયદાસ સોની જે છે એ સોની કામ કરી રહ્યો છે તો ધાતુની વિધિ આજથી ઘણા વર્ષોથી પ્રચલનમાં છે દોસ્તો સોનાનું કામ જે છે સોનાનું કામ કરનારો અક્ષયદાસ સોની અખો છે એ ગુજરાતના સાહિત્ય ઇતિહાસમાં બહુ મોટું એવું નામ ધરાવે છે ડિટેલમાં આપણે જોઈએ તો અખાનો જન્મ ક્યાં થયો ત્યાંથી આપણે શરૂ કરીએ બરાબર અખાનો જન્મ ક્યાં થાય છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ ડિસ્કાર્ડ કરી દીધું છે અને અહિયાં પીપીટી કઈ રીતના બની જો તમને સમજાવી દીધું થોડીક વારમાં રાઈટ લખવાની જરૂર નથી તમને બધાને ખ્યાલ છે અક્ષયદાસ સોની વિશે આપણે વાત કરવાના છે કેની વાત કરવાના છે અક્ષયદાસ સોની વિશે વાત કર તો તમને એનું પૂરું નામ તો ખબર પડી ગઈ ને પહેલાનું મૂળ નામ તો ખબર પડી ગઈ એનું મૂળ નામ છે અક્ષયદાસ સોની રાઈટ શું નામ છે અક્ષયદાસ સોની બરાબર તો અખો જે છે એ અખાનો જન્મ ક્યાં થાય છે એનાથી આપણે શરૂઆત કરીએ અખો જે છે એ અખાનો જન્મ ક્યાં થાય છે અખો એટલે શું અખો એટલે અક્ષયદાસ સોની એને આનું નામ કીધું બાકી અખો અખો એટલે શું તો કે જ્ઞાનનો વડલો અક્ષયદાસ સોની એનું નામ છે અને જે એનું નામ છે એવું એનું કામ છે સોની કામ સાથે જોડાયેલો હતો અખો અક્ષયદાસ સોની છે ને એ સોની કામ સાથે જોડાયેલો હતો બરાબર અને કઈ રીતના સાહિત્યમાં પ્રવેશે છે એનો જન્મ ક્યાં થાય છે અખાનો જન્મ જેતલસર ખાતે થાય છે ક્યાં થાય દોસ્તો અખાનો જન્મ જેતલસર ખાતે થાય છે સૌથી પહેલો પોઈન્ટ શું લીધો સૌથી પહેલો પોઈન્ટ લીધો આપણે એનો જન્મ ક્યાં થાય છે અખાનો જન્મ થાય છે જેતલસર ખાતે રાઈટ જેતલસર ખાતે અખાનો જન્મ થાય છે આ વાત સાચી કે ખોટી એકદમ સાચી છે જેતલસર જે છે જેતલસર ખાતે થાય હે ને વેરી ગુડ સાહેબ જેતલસર નો આવે જેતલસર તો અહીંયા આવ્યું બરાબર હકીકતમાં આવે જેતલપુર શું આવશે જેતલપુર જેતપુર એ નહીં સાચો આન્સર શું છે જેતલપુર बरोबर ને અને જેતલપુર અમદાવાદ માં કઈ જગ્યાએ જેતલપુર અમદાવાદ માં રાઈટ અને એ ખાડિયા વિસ્તાર છે ને મ્યા અખાનો જન્મ દેસાઈ ની પોડ માં થયો હતો ક્યાં થયો દોસ્તો દેસાઈ ની પોડ માં અક્ષયદાસ સોની અખાનો જન્મ થયો હતો જન્મ જાતે આમ જોઈએ તો સોની કામ સાથે તે જોડાયેલો છે અને ઓળખ અલગ અલગ નામ થી એને લોકો ઓળખે છે અક્ષયદાસ સોની ને જ્ઞાનનો વડલો કેવામાં આવ્યો છે તો જ્ઞાનનો વડલો એટલે કોણ તો કે જ્ઞાનનો વડલો એટલે अक्षयदास सोनी तो तो उत्तम छप्पाकार पूछे तो उत्तम छप्पाकार એટલે કોણ उत्तम छप्पाकार એટલે અક્ષયदास સોની ઉત્તમ છप्पाकार એટલે અક્ષયदास સોની હસ્તોફિલસુક ઉમાશંકર જોશીએ કીધો તો ઈ હસ્તોફિલસુક એટલે હસ્તોફિલસુક એટલે તો કે હસ્તોફિલસુક એટલે અક્ષયदास સોની રાઈટ હસ્તોફિલસુક એટલે તો કે હસ્તોફિલસુક એટલે પણ અક્ષયदास સોની

કે વ્યવસાય જે છે એ વ્યવસાય તો એ સ્વાની હતો પણ વ્યવસાયને ત્યજી અને માર્ગી સાહિત્ય પથ છે એ પથને પકડે છે 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 પાછળના કારણ હશે લખે લખે બરાબર તમને બધાને ખ્યાલ છે કે પેલા તો જો અક્ષયદાસ સ્વાની છે ને એ જહાંગીરની ટકશાળમાં કામ કરતો ક્યાં કામ કરતો જહાંગીરની ટકશાળામાં કામ કરતો અને એ જ સમય દરમિયાન એ જ અરસા દરમિયાન માતા પિતાનું મૃત્યુ થાય છે ઘર કોઈ વધુ નહીં અખા સિવાય રાઈટ અને એની એક માનેલી બેન હતી જેને ધર્મની ની બેન જેનું નામ છે જમના બરાબર બેન નું નામ યાદ રાખજો જમના નામની એક બેન હતી અને એને જે અખાની નો કરવાની કરી શું તો કે સાહેબ એને અખાએ એક સોનાનો હાર આપ્યો તો એને એ સોનાના હાર ની ખરાઈ કરી એને કે આને હાને દીધો બગસરાનો નથી ને અને અક્ષયદાસ સોની નો મગજ ગયો સાહેબ કે સંસારમાં હકીકતમાં કઈ છે જ નહીં સંસાર છે ને મોહ જાળથી ભરાયેલો છે અને સંસાર કપટી છે રાઈટ અક્ષયદાસ સોની સારું કામ કરતો તો સારું કામ નો પસંદ આવે ને લોકોને જહાંગીર સુધી વાત પહોંચાડી કે અક્ષયદાસ સોની છે ને એ હલકી ધાતુ મિક્સ કરીને સોનું ચોરે છે અને અક્ષયદાસ સોની જેલ ભેગો કર્યો અખાને જેલ ભેગો કરવામાં આવ્યો અખો નિર્દોષ હતો અખો નિર્દોષ છૂટે છે પણ પણ ત્યાંથી તેજાંજલિ લે લે ભાઈ આ આપડા કામનું નહીં અને ત્યાંથી મિત્રો અક્ષયદાસ સોની જે છે એની સફર આખું ચાલુ થાય છે જમના નામની બેન એને જે ઓલી શંકા કરી હતી ખરાઈ કરી ટંકશાળમાં નોકરી આ બધું અક્ષયદાસ સોનીના હાથમાંથી જાય અને બધું છોડીને સત્યની શોધમાં નીકળી જાય રાઈટ અને ઘણું બધું લખાણ અક્ષયદાસ સોનીએ કર્યું પણ કોક વ્યક્તિના સંસર્ગ બાય હોય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના તો બને નકર નો બને આદિ શંકરાચાર્યનું નામ હે બ્રુસ તમ અને એ શંકરાચાર્ય જે છે શંકરાચાર્યની કેવલ્ય ગીતા છે સોરી કેવલાદિત કે કેવલા દ્વૈતવાદ છે બરાબર કેવલા દ્વૈતવાદ છે એને એને વાંચો એના ઉપરથી જ કેવલ એ ગીતા લખી એને અને ત્યાંથી અખાની જિંદગી જે છે સાહિત્ય તરફ એકદમ ટાઇટેનિક વળી ગયું સમજી ગયું એની તરફ ઝૂકી ગયું મતલબ કે હવે આ જ કરવાનું જિંદગી ભર આ જ કરવાનું સિવાય બીજું કઈ કરવાનું થતું નથી તો અક્ષયદાસ સોનીના જીવન પર કોની અસર થઈ દોસ્તો શંકરાચાર્યના પુસ્તકની અસર થઈ રાઈટ અને પછી તો ઘણું બધું લખ્યું ઘણું બધું લખ્યું બધા અનુભવો કર્યા શું કર્યા દોસ્તો ચિંતા અખો એટલે અખો એટલે અક્ષયદાસ અક્ષયદાસ સ્વાની નો જન્મ ક્યાં થયો હતો અક્ષયદાસ સ્વાની નો જન્મ થયો હતો જન્મ થયો હતો દોસ્તો જેતલપુર ખાતે બરાબર અને આ જેતલપુર કઈ જગ્યાએ જેતલપુરના ખાડીયા વિસ્તારમાં કયા વિસ્તારમાં ખાડીયા વિસ્તારમાં ખાડીયા વિસ્તારમાં કઈ પોળ દેસાઈની પોળ કેની પોળ દોસ્તો દેસાઈની પોળ અને દેસાઈની પોળમાં આજે પણ જે ઓલો કુવાવાળો ચોક કુવાવાળો જે ખાંચો રહ્યો ને એ ખાચામાં અખાનો જન્મ થયો હતો રાઈટ આ આવ્યું ક્યાં અમદાવાદમાં આવ્યું હશે તમને ખાંચા વાત કરી રીતના ખબર અમદાવાદ ગયા તા ના ગુજરાતની અસ્મિતા ખાંચા સાથે કહે

એ હાર ની ખરાઈ કરી એની માનીલી બેન અને માનીલી બેન નું નામ શું હતી એ બેન નું નામ હતું જમુના અને આ જમુના જે છે જમુના એ આવું કર્યું એટલે અક્ષયદાસ સ્વામી નો હાવ બાટલો ફાટો કે સાહેબ આ તો કઈ એ તો કઈ અમારી ફિલિંગ ફિલિંગ નહીં કે આવું કરવાનું અમારે યાર અને પછી અક્ષયદાસ સ્વામી જે છે એ સમાજ ઉપર તીક્ષ્ણ ઘાવો કર્યા જેના છપ્પાના નામે આપણે ઓળખીએ છીએ આજ અખો એટલે હસ્તો ફિલસુખ

દોસ્તો અક્ષયદાસ સોની કોના સંસર્ગમાં આવ્યો અક્ષયદાસ સોની જે છે जी શંકરાચાર્યજીની એક પુસ્તક વાંચી અને એ પુસ્તક કઈ છે કેવલ કેવલ દ્વૈત વાદ રાઈટ આને વાંચી અને આના ઉપરથી અક્ષય જે છે એ અક્ષયદાસ સોની અક્ષય કુમારને અક્ષયદાસ સોની જે છે અક્ષયદાસ સોની પોતાનું જીવન નક્કી કર્યું કે આપણે કઈ રીતના આપણે આગળ વધીશું બરાબર અને હવે સંસાર જે છે સંસારને તોડી નાખવાનો થાય છે અને પછી તોડી નાખ્યો એની બધી કૃતિઓ એ અક્ષયદાસ સોનીની કૃતિઓની વાત કરીએ દોસ્તો તેનું તો બહુ મોટું એવું લિસ્ટ છે જેમાં અનુભવ બિંદુ આવશે બહુ પૂછાણી હોય ને તો આ અનુભવ બિંદુ પૂછાણી રાઈટ પછી પંચીકરણ આવશે કોની રચના અખાની રચના છે ગીતાની જ વાત કરીએ તો હજી એક ગીતા છે જે આના ઉપરથી બહેની શંકરાચાર્ય કેવલ્ય ગીતા કેવલ્ય ગીતા પણ કોની રચના છે અખાની છે તમે લોકો લખતા જતા હશો એ મને વેરી ગુડ કૃષ્ણ ઉદ્ધવ સમાધ કૃષ્ણ ઉદ્ધવ સમાધ હે અને આ કૃષ્ણ ઉદ્ધવ સમાધ એટલે શું દોસ્તો ઓધવજી ની વાત થાય છે ને વાત થાય ઓધવજી ની વાત થાય છે બરોબર કેવલ્ય ગીતા આવી ગયું વેરી ગુડ ચિત્ત વિચાર સમાદ કઈ રચના છે ચિત્ત વિચાર સમાધ એની જ છે રચના ઓધાજી જ્યારે ગોકુળમાંથી મથુરા બધા લોકોની લાગણીઓનો પોટલો ભરીને જાય ને હવે કૃષ્ણ જે છે કૃષ્ણ વધવની સામે નહીં આવી શકતો હોય કારણ કે ખબર છે કે વધવ આવીને રાવ જ કરવાના છે પ્રેમ જે છે પ્રેમ સામે ઘા કરવાના છે અને એ જો હું જોઈશ એ હું સાંભળીશ તો હું ઢીલો પડી જઈશ અને કૃષ્ણ ઢીલા પડે છે રાઈટ દોસ્તો તમને કદાચ નો ખ્યાલ હોય કહી દઉં અખાની એક રચના છે અખાજીનો કક્કો

ચલો તો અખે ગીતા પંચીકરણ અનુભવ બિંદુ કેવલ્ય ગીતા કૃષ્ણ ઉદ્ધવ સમાજ ચિત્ત વિચાર સમાજ અખાનો કક્કો અને ગુરુ ગુરુ અને ગુરુ શિષ્ય સંવાદ આ બધી એની રચના છે પંક્તિઓ તો ઘણી બધી પંક્તિઓ તો ઘણી બધી કહું રાઈટ આટલું યાદ રાખો આમાં કઈ વાંધા આમાં કિસી કોઈ વાંધા વચકા હે તો બોલ દે ને કા અભિકા અભિકા અભિચા જલ્દી છે બોલ દેને ને કા વાંધા વેચકા વાળા જેટલા પણ હે એને અત્યારે બોલ દેને ને કરે હે ચલો યાદ રહે છે ને મગજમાં ચડે છે ને હવે તમારે જોતું તું ફોટો પાડો ફોટો પાડીયો બાંધો નહીં હવે ના યુટ્યુબ પર નહીં સ્પેશિયલ ક્લાસમાં છે વિજયભાઈ એ ફોટો નહીં આવે ઓકે ચાલો આંધા વચકા આગળ વધતા એમ બરાબર તો આ કોની વાત કરી આ આપણે વાત કરી એક મોટો એવો સમાજ નામ શું હતું એનું નામ હતું એનું અક્ષયદાસ સોની શું નામ હતું મિત્રો અક્ષયદાસ સોની મરે મરે ઉભા એ કઈ નઈ હાલે આમાં તો ચાલો હારો દેખાણો લ્યો બરાબર આગળ જવા દેને કાહે આગળ જોઈ લઈએ હવે દોસ્તો બધે ફરી એક વખત રિવિઝન કરી લઈએ અહીંયા ધ્યાન દેજો કોઈનું ધ્યાન બીજા કોઈના પર ન હોવું જોઈએ બરાબર અહીંયા અહીંયા કોન્સન્ટ્રેટ કરજો કામ લાગશે બાકી કંઈ કામ નથી લાગતું જિંદગીમાં મુખ્ય પોઈન્ટ જોઈએ આપણે મુખ્ય બિંદુઓમાં અભિનવ આનો અનુભવ બિંદુ છે જ આગળ પણ છતાંય જન્મ અમદાવાદ જેતલપુર ખાતે થયો હતો ખાડિયાની પોળ સૉરી દેસાઈ ની પોળ ખાડિયા વિસ્તારમાં મૂળ નામ શું હતું અક્ષયદાસ સોની હતું રાઈટ ઓળખ તો કે જ્ઞાનનો વડલો હસ્તોફિલ સુક અને છપાકાર અને વેદાંત કવિ તરીકે આપણે ઓળખીએ કવિ પરિચયની વાત કરીએ તો વ્યવસાયને સંપૂર્ણ રીતના त्याजी અને જ્ઞાન માર્ગી સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું દોસ્તો આપણે ઉપરના જોયા કે બે માં હતા પ્રેમ ભક્તિ અને ભક્તિ માર્ગ હતો બરાબર અહીંયા જ્ઞાન માર્ગી સાહિત્ય હતું નરસિંહ મહેતાનું જ્ઞાન માર્ગી સાહિત્ય હતું રાઈટ ભક્તિ માર્ગી જ્ઞાન માર્ગી સાહિત્ય અખાનું તો જ્ઞાન માર્ગી ભક્તિ એને કઈ લાગતું ઓળખતું નહીં રાઈટ જ્ઞાન માર્ગી સાહિત્ય સ્વરૂપમાં છપ્પા જે છે છપ્પાની શરૂઆત કરનારો આજણ ઓકે બરાબર તેમણે ધર્મ જે છે ધર્મના પાખંડો રહ્યા ને એ સાહિત્યના માધ્યમથી ખુલ્લા પાડ્યા ધર્મ છે ને એ ધર્મમાં પાખંડો રહેલા હોય જેમ કે હિન્દુ ધર્મ છે એમાં પાખંડો રહેલા હોય જેમ કે મુસ્લિમ ધર્મ છે એમાં પાખંડો રહેલા હોય ઈસાઈમાં બધા ધર્મ જે છે ધર્મમાં પાખંડો રહેલા હોય રાઈટ સાચો ધર્મ કેવા કઈક માંગતો હોય તેને કન્વે કરનારા કઈક કઈક સમજાય જેમ કે સ્વર્ગની પરિકલ્પનાઓ સાચી ખોટી તમને જન્નત જે પરિકલ્પનાઓ છે મન નથી ખબર કલ્પનાઓ આપણને નથી ખબર દોસ્તો હેને અને હુરની પરિકલ્પનાઓ આપણને નથી ખબર રાઈટ કેવું કહેવાય છે કે વ્યક્તિ મૃત્યુ પામે એટલે જે પંચોતેર જેટલી હુરો છે એ રાહ જોઈને બેઠી હોય એની કે વ્યક્તિ ત્યાં આવે એની પાસે સમજાય અને એ બધી જ ગુરો જે છે એ કામ સંબંધથી જોડાય બરાબર હવે આવું સાચું ખોટું આપણે ન ખબર હોય કહેવાનો મતલબ શું છે એટલે ધર્મ જે છે એ ધર્મ સત્ય હકીકત જે છે એ એ આપણને નથી ખબર એક્ઝેક્ટલી કેટલું સાચું છે આપણે વિશ્વાસ કરીએ કાઈ કેવી વસ્તુ છે કે જેને આપણે ઈશ્વરના નામે ઓળખીએ જેને અડલાના નામે ઓળખીએ આપણે તેવાનું કટાક્ષ કટાક્ષ સમય શૈલી જે છે એ અંતરમાં સરળતાથી ઉતરી જાય એવી હતી અને જીવનના ઉત્થાન માટે સ્વયં પર્યટન કરવાથી બધું જ પ્રાપ્ત થાય છે બધી જ વસ્તુની પ્રાપ્તિ થાય છે દોસ્તો બરાબર અને એમનો જીવન મંત્ર જે છે જીવન મંત્ર એ રહેલો છે રાઈટ રોજી રોટી માટે અખો જે છે એ અખો અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા દેસાઈની પોળમાં રહેતો અને આજે પણ ત્યાં અખાનો ઓરડો આવેલો છે અખા અખાને એક પણ તો કે એક બેન હતી જે નાનપણ મૃત્યુ પામી હતી અને એટલા માટે અખાએ એ જમનાબાઈ જે છે એ જમનાબાઈ નામની બેન ને પોતાની ધર્મની બેન માની હતી બરાબર નોર્મલી તમારે કોઈ ધર્મ ની બેન હશે એવી રીતના અખાની એક ધર્મની બેન હતી પણ આ બેને નો કરવાની કરી આ બેને અખા જે છે એ બેને શું કર્યું દોસ્તો બેન જમનાએ અખા ઉપર શંકા કરી રાઈટ કે આ જે તે હાર દીધો એ હાટચો ન હોય બરાબર તારે પાસેથી એવી તેવડ જ ન તું મને હાર કરાવી દે

અને અખાય પછી છપ્પા લેખા અને ચોપાઈ છંદ નો વિશેષ ઉલ્લેખ કર્યો રાઈટ અખો પોતાના અખો પોતાના છપ્પામાં કયા છંદ નો ઉપયોગ કરતો હતો અખો પોતાના છપ્પામાં ચોપાઈ છંદ નો ઉપયોગ કરતો હતો ઓકે ડન ચલો ત્યાંથી આગળ જઈએ ઉમાશંકર જોશી એ કાંત દ્રષ્ટા કવિ તરીકે નવાજ્યું રાઈટ અને અખા ઉપર તેમણે અખો એક અધ્યયન નામ એક પુસ્તક લખ્યું હતું ઉમાશંકર જોશી એક આખું પુસ્તક લખ્યું અખો એક અધ્યયન તો ચલો મને તમે કયો મીરા ઉપર એક પુસ્તક લખાણું કોને લખ્યું કનૈયાલાલ મણેકલાલ મુનશી લખ્યું અને પુસ્તક કયું હતું બ્રહ્મ સત્ય જગત મિથ્યા

પીપીટી એવા છોકરાને મળે આખું સાહિત્ય પૂરું થાય ત્યાં સુધી ભેગા રહે ને છેલ્લે દેવાની ચલો નોટ્સ બનાવી લેવાની સાહેબ પોતાની ખુદની નોટ્સ બનાવો સાહેબ કોકની નોટ્સ પર ભરોસો એટલો બધો ન કરો આમાંથી કઈક લ્યો કઈક હજી તમને મળે તો તમારી રીતના એડ કરો બરાબર તમારા અનુભવ કામ લાગશે જેમ કે અનુભવ બિંદુ અખે ગીતા પંચીકરણ કેવલ્ય ગીતા બરાબર બાર મહિના પછી ગુરુ શિષ્ય સંવાદ અખાજીનો કક્કો સાત વાર મહિના અને સાખી ગુરુ શિષ્ય સંવાદ કૃષ્ણ ઓધવ સંવાદ પંચીકરણ આમાં નથી લખેલું આ છે એવી કઈક રીતના આપણે યાદ રાખ્યું હતું શિષ્ય જે છે એ શિષ્ય કોની પાસે ગયો દોસ્તો શિષ્ય ગુરુ પાસે ભણવા રાઈટ નોર્મલી પેલા જાળવા નીચે ભણતા બરાબર ઓકે કોઈ ગુરુ પાસે એક શિષ્ય ભણવા ગયો અને એ ભણવામાં ઘણું બધું શીખડવાના છે જે ગુરુ છે ગુરુએ શિષ્યને શું કીધું ખબર કોઈ પણ વસ્તુને જોયું હોય તો એનું પંચીકરણ કરો જે રીતના પંચનામું થાય ને એવી રીતના પંચીકરણ કરો પંચનામું યાદ રાખો તમે કોઈ વસ્તુ સમજવી તેનું પંચનામું કરો શું હતું શું નાય સમજાઈ ગયું ડાબે કાંથે તિલ પાટલા બાંધાણા રંગે ઘુવાણા ઘરથી ખોવાઈ ગયા છે

અને કેવલ જો તું સમય આપીશ પૂરેપૂરો સમય આપીશ તો અને તો જ તે તને સમજાશે દોસ્તો તો અને તને તો તે સમજાશે આવું આપણને કોને કીધું અખો ક્યાંક ગયો તો અખાના શિષ્ય કે પછી અખો ગુરુ ગણો અખાના શિષ્ય ગણો કે પછી અખો શિષ્ય ગણો તો એના કોઈ ગુરુ ગણો એવી રીતના તમે તમને ઠીક લાગે રીતના યાદ રાખો મસ્તી નાખ સર હે

ગજની મુવી જોયું કે નહીં તમે હા એ ભાઈને પૂછું શું ભાઈ ના બે જવાબ નથી દેવાનું હે ઓકે અને એ મુવી તમને કદાચ એક જ વાર જોયું છે તમને ખ્યાલ હશે બોલો સિંઘાનિયા જે છે સિંઘાનિયાને મારું ત્યાં લીટો પાડી દીધો હતો અને એ ટ્રેન્ડ હતો ત્યારે મેં એવો લીટો કર્યો હતો બરાબર ખબર ન પડતી ત્યારે કે ભૂંડા લાગી એમ બસ બહુ ભૂંડો લાગ્યો એટલે પછી ક્યારે કર્યું નહીં પણ એમાં એક ગીત હતું કે તું મેરી અધૂરી પ્યાસ પ્યાસ પછી ખાલી જગ્યા તું મેરી અધૂરી પ્યાસ પ્યાસ પછી ખાલી જગ્યા ચાલો બોલો તું આ મનકો હે છે છે ને કેવું આવડે બધું આવડે મારું યા બોલશે ને હાથે કરીને એમ કહે છે કે સાહેબ હવે આવું કરશે તો તમને એમ ખબર પડી જશે કે મને તું આખું ગીત આવડે જો એ ગીત વર્ષો પહેલા આવેલું પિક્ચર નું ગીત તમને યાદ રહેતું હોય તો તમને આ કેમ નો યાદ રહે રાઈટ બરાબર સુરેશભાઈ તમે આ ચોથી વાર પ્રશ્ન પૂછો ચોથી વાર કઉ છું સ્પેશિયલ ક્લાસ માં લેક્ચર છે અગિયાર વાગે સમજાય ગયા આખી વાત કહેવાનો મતલબ એમ છે કદાચ આપણે આમાં ધ્યાન ન દેતા અખો એટલો વાલો નથી લાગતો બરાબર ને અખો જે છે એ અખો એટલો વાલો નથી લાગતો એટલે કદાચ આપણને યાદ નથી રહેતું પણ અખાને યાદ રાખવો પડશે નકર અખો ભૂકા કાઢ નાખશે તમારા રાઈટ ત્યાંથી આગળ જઈ આગળ જઈ અને આગળના જે સંવાદો જે છે એ સંવાદો આપણે ભણીએ હવે આપણે થોડુંક વધુ થઈ ગયું ચલો આગળ જઈએ બરાબર આ બધી એમની રચનાઓ છે એની પંક્તિઓ જે છે ને પંક્તિઓ બહુ પૂછાય ભાલણ નથી આવવાનું તારે એની પંક્તિઓ જે છે એ પંક્તિઓ બહુ બધી પૂછાય જેમ કે પોતે હરીને ન જાણે લેશ પોતે હરીને ન જાણે લેશ પછી સો અંધારામાં કાણો રાવ સો અંધારા માં કાણો રાવ આ પણ રચના કોની છે અખાની છે આ બે રચના અઘરી છે ભાષાને શું વળગે ભૂર રણ જે જીતે તે સુર ભાષાને શું વળગે ભૂર રણ જીતે જે જીતે તે સુર બરાબર સંસ્કૃત બોલે તે શું થયું કઈ પ્રાકૃતમાંથી નાસી ગયું રાઈટ જો બધામાં મર્મ જોજો સમજો બરાબર નાયા ધોયા ફે ફૂટ્યા ખાઈ પીને થયા ખૂટ્યા રાઈટ ત્યારબાદ આજ આનંદ મારા અંગમાં ઉપન્યો બરાબર પછી અમારે હજારે વાર અંધારે ગયા અમારે હજારે વાર અંધારે ગયા આ તો બધાને આપણે એક મૂરખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ એ મુરખ કોણ મુરખ તું સમજાઈ ગયું તારી વાત કરે છે ચાર નંબર ની આમાં લગભગ પૂછાયેલી છે એક મૂળખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ આંધળો સસરો સરંગટ વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ આંધળો સસરો હોય અને છતાંય તે વવે ઘૂમટો તાઈનો એક ભાઈ મારે લાયજ કાઢવાની છે તો આમાં સમજવું હું આપણે આંધળો સસરો સરંગટ વઉ કથા સાંભળવા ચાલ્યા શૌ સમાજને કટાક્ષ મારે છે યસ બધા અંતે અનુપ્રાસ છેલ્લા છેલ્લા અંતે અનુપ્રાસ મતલબ ખબર પડી જાય અડશે થઈ આ મારો રોજ યુટ્યુબમાં લેક્ચર ત્રણ વાગે ચાર વાગે ત્રણ વાગે કે બે વાગે હોય નક્કી નથી હોતું મારા ટાઈમિંગ છે યુટ્યુબના સેશન બે વાગે કે પછી ત્રણ વાગે અને સ્પેશિયલ ક્લાસમાં આઠ ને ત્રીસ કલાકે અને પ્લસમાં જો તમે સબસ્ક્રિપ્શન લીધેલું છે તો સવારે દસ ને ત્રીસ કલાક આવું કંઈક છે અત્યારે તો પછી પછી જિંદગીમાં કાંઈ નક્કી નથી હોતું કોઈનું ચલો ચલો ત્યાંથી આગળ જઈશીએ અને ધનવંત ઓઝાએ લખેલી એક કૃતિ જેનું નામ છે ભાલણ એનો હું ફોટો લાવ્યો છું પણ આપણે ધનવંત ઓઝા નથી ભણવાના દોસ્તો આપણે ભણવાના છે ભાલણને કોને ભણવાના છે ભાલણને જેવડું મોટું નામ નરસિંહ મહેતાનું એવડું મોટું નામ મીરાનું એવડું મોટું નામ ભાલણનું અખાનું જેવડું નામ એવડું ને એવડું નામ અહીંયા ભાણણનું છે સમજાય તો ભાલણ જે છે એ ભાલણને આપણે સમજીએ સરજ ભાલણ શું કામ આવ્યા હતા ભાલણ ક્યાંથી આવ્યા હતા પાલણ ક્યારે આવ્યા હતા પાલણનો જન્મ ક્યાં થયો શું શું કર્યું બધું આપણે ભણવાનો પ્રયત્ન કરીએ ઓકે પાટણમાં વેરી ગુડ ચલો ઓકે તો કાદંબરીનો અનુવાદ જેને કર્યો છે એવા કવિવર ભાલણની આપણે વાત કરવાની છે હાલો કોની વાત કરવાની દોસ્તો વાત કરવાની છે ભાલણ ની ભાલણ યાદ આવે એટલે તમને શું યાદ આવે જિંદગીમાં એવું હોય કઈક યાદ આવે કઈક યાદ આવે એવું તો ભાલણ તમારી સામે નામ આવ્યું અને જો તમારી સામે ભાલણ નામ આવ્યું તમને હું યાદ આવે મને તમે કહો સાહેબ ભાલણ તમારી સામે આવે શું યાદ આવે તો હું તમને જરૂરથી કહું કે ભાલણ મને યાદ આવે એટલે એનું પાટણ મને યાદ આવે ભાલણ ક્યાં ના હતા ભાલણ પાટણમાં જન્મેલા છે ભાલણનો જન્મ ક્યાં થયો છે ભાલણનો જન્મ પાટણમાં થયેલો છે ઓકે તો સૌથી પહેલો પોઈન્ટ એ છે ભાલણનો જન્મ ક્યાં થયો ભાલણ જન્મ પાટણ ખાતે થાય છે આજે પણ ભાલણનું ઘર પાટણમાં છે અને એનું નામ પાટણ ભાલણની ખડકી તરીકે છે ક્યાં નામથી છે ભાલણની ખડકી તરીકે સાહેબ ભાલણનું નામ ભાલણ જેમ કે અભિસર નું નામ અભિસર હતું ના અભિસર નું નામ અભિસર નથી અભિસર નું નામ અભિજીતસિંહ ઝાલા છે રાઈટ એવી રીતના ભાલણનું નામ ભાલણ છે ના ભાલણનું નામ ભાલણ નથી તો સાહેબ ભાલણનું નામ શું છે ભાલણનું નામ શું છે ભાલણ કઈ કઈ સરનેમ થી બિલોંગ કરતા રાઈટ તો નું નામ છે પુરુષોત્તમ દાસ તરવાડી કોણ પુરુષોત્તમ દાસ તરવાડી ઉત્તમ પુરુષોત્તમ દરવાડી કયો તરવાડી કયો રાઈટ અને આ જ તરવાડી માંથી આગળ જતા જતા દલપતરામ તરવાડી આવશે કોણ આવશે દલપતરામ તરવાડી આવશે હજી વાર છે પણ તરવાડી જ છે દલપતરામ જે થી બિલોંગ કરતા ભાલણ પણ એ જ થી બિલોંગ કરે છે

કોણ છે બીજા છે બ્રહ્મપ્રિયાનું નામ સાહિત્ય લખે છે જેને આખ્યાનના નામે ઓળખીએ છીએ અને એવું કામ કરી જાય છે કે આખ્યાન નો પિતા કહેવો પડે છે શું કેવું પડે દોસ્તો આખ્યાન પિતા આખ્યાન નો જનક આખ્યાન સૌથી પહેલું લખવાનું સુદામા ચરિત્ર

પોતાની ગુજરાતી ભાષાને સૌ પ્રથમ વાર ગુર્જર ભાખા નામ આપનાર કોણ હતો એ પણ હતો ભાલણ ગુજરાતી ભાષાને ગુર્જર ભાખા કોને કીધી ગુજરાતી ભાષાને ગુર્જર ભાખા હતી સૌથી પહેલી ગુર્જર ભાખા નામે દોસ્તો રાઈટ શું લખું આખ્યાનો લેખા શું લખતા આખ્યાન લખતા સરજી આખ્યાન લખ સાહેબ પહેલું આખ્યાન કયું લખવું હશે ધ્રુવાખ્યાન મૃગી આખ્યાન ના સૌથી પહેલું આખ્યાન ભાલણ દ્વારા લખાયેલું છે એનું નામ શું દોસ્તો શિવ ભીલડી સંવાદ કેવું છે સંવાદ સંવાદ યાદ રાખજો આ શિવ ભીલડી સંવાદ છે ને એ ભાલણ દ્વારા લખવામાં આવેલું પ્રથમ આખ્યાન છે આ પ્રશ્ન પૂછે બરાબર કે આખ્યાને પ્રથમ ભાલણે પ્રથમ આખ્યાન કયું લખ્યું હતું

કાદંબરી નો ગુજરાતી અનુવાદ કર્યો હતો કેનો કાદંબરી નો ગુજરાતી માં અનુવાદ કર્યો હવે કાદંબરી કોને લખેલી છે એમ કર આપણે બાણ ભટ્ટ નાખી બાણ લખીને રાઈટ આ કાદંબરી ને ગુજરાતી કર્યું હતું દોસ્તો ગુજરાતી અનુવાદ કોને કર્યું તું તો આપણા ભાલણ કાકાએ એ કર્યું હતું પરસોત્તમ દાસ તરવાડીએ કર્યું હતું કોને કર્યું તું પરસોત્તમ દાસ તરવાડીએ કર્યું ચલો હર્ષ ચરિત્ર કોને લખ્યું છે હર્ષ ચરિત્ર કોને લખેલું છે જલ્દી થી આન્સર દેજો વાર ન લાગવી જોઈએ બરાબર ચલો કોના દ્વારા લખાયેલું છે ભટ્ટ દ્વારા લખાયેલું છે કોના દ્વારા લખાયેલું છે બાણ દ્વારા લખાયેલું છે ચલો હર્ષ દ્વારા હર્ષવર્ધન દ્વારા કોઈ રચના લખાયેલી છે હર્ષવર્ધને ખુદે લખી લેખી કોઈ ખરી રાજા હર્ષવર્ધને કોઈ રચના લખી લેખી કોઈ ખરી જો હોય તો કયો વર્ષ દ્વારા લખાયેલી છે રત્નાવલી કઈ લખાયેલી છે જબરદસ્તો કઈ નો ઘટે ચલો મહેનત છે તમારી ભાઈ ઓકે તો પાલન વિશે આટલું યાદ રાખો બહુ બહુ દીપમાં નથી જવું આપણે અને ની કૃતિઓ વિશે વાત કરી લઈએ ઓકે ચલો પાલણ જે છે એ ભાલણની કૃતિઓ કઈ કઈ છે દોસ્તો કઈ કઈ કૃતિઓ ભાલણ દ્વારા લખાયેલી છે

ધ્રુવાખ્યાન કોને લખેલું છે ભાલણે લખ ન લખ્યું હોય ના પાડજો સાહેબ મને ઊભા રાખી દેજો સાહેબ અહીંયા આ નું આવે ધ્રુવાખ્યાન નું આવે તો ધ્રુવાખ્યાન નું આવે કહી દેજો મને નળાખ્યાન નું આવે નળાખ્યાન નું હોય તો મને કહી દેજો ચલો પછી તમને ખ્યાલ છે દસ માથાડો રાવણ દસ માં સ્કંદ આ દસમા સ્કંદ કોને લખેલું છે તો કે દસમા સ્કંદ પણ લખેલું છે

દુર્વાસા આખ્યાન છે ખાલી દુર્વાસા છે દુર્વાસામ બાલ ચરિતમ તમને યાદ હોય કોઈ મને કેજો કઈ રચના બીજી યાદ છે તમને ચરિતમ ઓકે હા શકુંતલાને શ્રાપ દીધો તને બરાબર ને કે તું દુષ્યંત દુષ્યંત કરીશ પણ તારો દુષ્યંત ભૂલી થઈ છે અને દુષ્યંત તો ભૂલા થઈ ગયો તો કારણ કે ઓલી જે વીટી હતી વીટી શકુંતલાના હાથમાંથી સરી જાય છે યસ બરોબર છે એક્સેલેન્ટ દ્રૌપદી વસ્ત્રાહરણ દ્રૌપદી વસ્ત્રાહરણ આ રચના કોની છે આ રચના પણ ભાલણ ની છે તો ભાલણ ની રચનાઓ મોટી મોટી રચનાઓ મૃગી આખ્યાન આવી ગયું બરાબર પછી 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 ગુરુ શિષ્ય સમાજ નો આવે ને ભાવિક ગુરુ શિષ્ય સમાજ અખામાં આવે ભાવિકા પછી જલંધર આખ્યાન કયું આખ્યાન જલંધર આખ્યાન હવે આ જલંધર આખ્યાન પણ મેં તમને આખું કહી દીધું છે એના પૈસા તમારા મન દેવાના બાકી છે હજી અને આ બરફ પતે પેલા દઈ દીજો રાઈટ જલંધર આખ્યાન આવી ગયું મામકી આખ્યાન બરાબર મામકી આખ્યાન પણ કોની રચના છે મામકી આખ્યાન પણ એની જ રચના છે ચલો આટલી રચનાઓ યાદ રાખો ફરી એક વખત ભાલણને ને ભણીએ પાલન પુરુષોત્તમ દાસ તરવાડી પાલન પાટણ ખાતે શ્રીપાદ અને બ્રહ્મપ્રિયાનંદ તેના ભાલણ આખ્યાન ને કડવાબદ્ધ કરનારો ભાલણ સૌથી પહેલું આખ્યાન એટલે એ છે સુદામા ચરિત્ર નરસિંહ મહેતા દ્વારા લખાયેલું પણ આખ્યાન ને ચલણમાં લાવનારો કોઈ હતો એ ભાલણ હતો રાઈટ અને ગુર્જર ભાખા અને ગુર્જર ભાખા કહેનાર પ્રથમ વ્યક્તિ ભાલણ હતો બાણની કાદંબરીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો તો શિવ ભરલીવાદનું પ્રથમ આખ્યાન જેવા આખ્યાન નો સમાવેશ થાય છે દોસ્તો ભાલણ દ્વારા પણ રામાયણ લખવામાં આવેલી છે યાદ રાખજો રામાયણ અનુવાદ કર્યો હોય જે હોય પણ ભાલણ દ્વારા રામાયણ જે છે એ રામાયણ નો અનુવાદ થયેલો છે ઓકે મૃગી આખ્યાન આવી ગયું નથી નળાખ્યાન નથી આવ્યું મૃગી આખ્યાન ચલો ઓકે સર આખ્યાનના પિતા ભાલણ તો અખો અખો છપ્પા નો પિતા અખાન બચારાને આવડતું જ નહીં આખ્યાન લત અખો છપ્પા ઠપકાર દો ચલો ડન આને હું તમને દેખાડું તમને મજા આવે ઓર જો

પરંતુ આખ્યાનના પિતા ભાલણને માનવામાં આવે છે તેમણે આખ્યાનને વ્યવસ્થિત રીત કડવા સ્વરૂપમાં એટલે કે કડવાબદ્ધ કર્યું હતું રાઈટ અને તેમણે મધ્યકાલીન ગુજરાતી ભાષાને ગુર્જર ભાખા સંજ્ઞાથી ઓળખાવી હતી તેમને ગુજરાતી ભ્રંશ જે છે ભાષા જે છે એ ભાષામાં આખ્યાન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કર્યો હતો આની પહેલા લખાતું ખબર નહીં આપણે હું લખતા પણ આખ્યાન એમ શિવ ભરલી સવાન એમનું સૌથી પહેલું આખ્યાન છે થયેલા હર્ષવર્ધનના દરબારી કવિ જે રચના રચના છે એનો ગુજરાતી ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો આ ઉપરાંત તેને રામાયણનો સૌ પ્રથમ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો યાદ રાખો મેં કીધું તમને અને આમ તેને ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક તરીકે પણ ઓળખવામાં આવે છે આ પોઈન્ટને યાદ રાખજો દોસ્તો ભૂલતા નહીં અઢી કલાકો અઢી કલાક થઈ ચલો બેટરી પણ રનિંગ આઉટ છે જોઈ લઈએ આપણે આગળ જઈએ આમાં બરાબર અને ત્યાંથી આગળ જઈએ દોસ્તો કેકા શાસ્ત્રી જે છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી એમના મત પ્રમાણે ભાલણ જે છે એ મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદક કવિ હતા જેમ નરસિંહ મહેતા ભક્તિ શ્રગારના કવિ કહેવાયા છે એ વાત્સલ્ય ભક્તિના કવિ તરીકે ઓળખવામાં આવ્યા દોસ્તો કયા નામે ઓળખવામાં આવ્યા વાત્સલ્ય ભક્તિના કવિ તરીકે ઓળખવામાં આવ્યા છે જો ભક્તિ તો છે એક સાઈડ પ્રેમ ભક્તિ છે ને એક સાઈડ વાત્સલ્ય ભક્તિ મને એક મિનિટનો ટાઈમ આપજો હું ચાર્જર લેતો હોવાનું નથી થતું આવી ગયા છે ચલો ત્યાંથી આગળ વધશું ચલો ત્રણસો કરતા ઓછા છોકરાથી આવો થાય કાને અને મેં તો કીધું તું તમે થાકશો હું નહીં થાકું હા ચલો આગળ જઈએ આપણે બરાબર જો હવે ભાલણ છે ને એ ભાલણના પુત્રનું નામ કદાચ તમને સાંભળ્યું હોય એના બે પુત્ર હતા એકનું નામ છે ઉદ્ગવ અને બીજાનું નામ છે વિષ્ણુદાસ આપણ સાહિત્યમાં જોડાયેલા હતા એટલા માટે બેન આપણે યાદ રાખવાના છે આગળ જે મહત્વની કૃતિઓ તો રામ વિવાહ છે રામાયણનો અનુવાદ છે છે દ્રૌપદી વસ્ત્રાહરણ્યાન મુગી આખ્યાન અને મામકી આખ્યાનનો સમાવેશ થાય છે આપણે બધી જોઈ લીધી પરંતુ ભાલણની કૃતિઓમાં ભાલણની પંક્તિઓ નથી જોઈ આપણે તો હું તમને જરૂરથી કહીશ કે પંક્તિઓમાં વિધાતાએ વદન રચ્યું

આ બીજો લેક્ચર છે આની પહેલા એક લેક્ચર થઈ ગયો એ જોઈ લેજો અને આજનો લેક્ચર જોઈ લેજો એટલે તમે રેગ્યુલર થઈ જાવ રાઈટ યસ જેને આપણે માણ ભટ્ટ કહીએ જેને આપણે ગાગરિયા ભટ્ટ કહીએ એવા પ્રેમાનંદજી જે છે એ પ્રેમાનંદજીને આપણે ભણવા છે એનું મામેરું કરવું છે આપણે અચ્છા ચલો દોસ્તો આપણે શું શું ભણ્યા અત્યારે અત્યારે આપણે ભણ્યા જો ફરીથી એક વખત ફટાકે ફટાકે આપણે રિવિઝન કરી લઈએ મેં તમને કીધું ગુજરાતી સાહિત્ય જે છે એ ગુજરાતી સાહિત્યને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ ગુજરાતી સાહિત્યને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ તમે તરત કીધું કે સાહેબ એમ થોડુંક કમ માંડ લઈએ કયા બે ભાગ કયો છો અમને એ સમજાવો તો અમને મજા આવે એટલે પછી મેં કીધું કે બે ભાગ કયા હતા પહેલું હતું મધ્યકાલીન મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બરાબર અને બીજું હતું અર્વાચીન ગુજરાતી સાહિત્ય રાઈટ અને તમે એમ કીધું કે સાહેબ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ક્યાંથી ક્યાં સુધી છે એટલે મેં તમને કીધું કે ઈસવીસન અગિયારસો ને ઈસવીસન અગિયારસો ને પંચ્યાસી થી શરૂ કરી અને ઈસવીસન અઢારસો પચાસ સુધી છે ઓકે જયારે અઢારસો ને પચાસ થી શરૂ કરી અને આજે તમે જે લેપટોપમાં કે મોબાઈલમાં જોઈ રહ્યા છો ત્યાં સુધી એટલે તમે બરાબર તમારા સુધી અહીંયા લખું છું તમારા સુધી અને ચિંતા ન કરતા તમારા જે આવનારા ભવિષ્ય છે ને એને અર્વાચીન સાહિત્ય જ કહેશું ગુજરાતી સાહિત્ય કહેશું આને બે ભાગમાં વિભાજીત કર્યો આ બે ભાગ કયા દોસ્તો આ બે ભાગમાં સૌથી પહેલો ભાગ છે જેમાં હેમચંદ્રાચાર્યજી થઈ ગયા રાઈટ એટલે એને હેમયુગ કીધો બીજા ભાગમાં નરસિંહ મહેતા થઈ ગયા એટલે એને નરસિંહ યુગ કીધો એને નરસિંહ યુગ કીધો દોસ્તો બરાબર બીજા નામ તો કે આ આ આ સમય દરમિયાન બધા જૈન હતા એટલે એને જૈન યુગ કીધો આ સમય દરમિયાન જૈન નહોતા જૈન ઇતર હતા એટલે આ જૈનેતર યુગ કીધો બરાબર ને હવે આ સમય દરમિયાન તમને ખ્યાલ છે રાસ છે બારમાસી છે ફાગુ છે પ્રબંધ છે ઋતુ કાવ્ય છે આ બધે રચનાઓ થઈ બરાબર અને નરસિંહ મહેતા જે છે નરસિંહ મહેતા અલગ ચીલો નરસિંહ મહેતાના સમયથી આમ જોઈ તો પ્રેમ ભક્તિની શરૂઆત થાય અને આ નરસિંહ યુગમાં આપણે હતા બરાબર નરસિંહ યુગમાં હતા બાકી આમાં રાસ સૌથી પેલો રાસ ભરતેશ્વર બાહુબલી રાસ શાલીભદ્ર સુરી બરાબર હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દ શાસન બહુ મોટો એવો દીર્ઘ ગ્રંથ બરાબર પણ આને કઈ રીતના વેચો તો સૌથી પહેલા કવિ આપણે કયા જોયા તો કે ખુદ ગબ્બર નરસિંહ મહેતાને જોયા આપણે નરસિંહ મહેતા પછી કોને જોયા નરસિંહ મહેતા પછી આપણે જોયા મીરાબાઈને મીરાબાઈ પછી આપણે કોને જોયા અક્ષયદાસ સોની એટલે કે અખાને અને આખા પછી આપણે કોને જોયા દોસ્તો ભાલણ ને જોયા કોને જોયા ભાલણ ને જોયા અને હવે કોને જોશું આપણે પ્રેમાનંદ ને જોશું કોને જોશું પ્રેમાનંદ ને હે આની વચ્ચે ઓલો બંધારો પણ આવશે ઓકે સાહેબ અર્વાચીન યુગ ને કેટલા ભાગમાં વેચું પાંચ ભાગમાં વેચું પેલો ભાગ કયો હતો દોસ્તો અઢારસો ને પચાસ થી શરૂ કરી અઢારસો ને પચાસ થી શરૂ કરી અને અઢારસો ને પંચ્યાસી સુધી સમયગાળો આ સમય દરમિયાન કોણ આવ્યું હતું આ સમય દરમિયાન નર્મદ અને દલપત આવ્યા હતા અને એટલા માટે એને નર્મદ દલપત યુગના નામે ઓળખ્યો આ સમય દરમિયાન સુધારાઓ થયા એટલે એને સુધારક યુગના નામે આપણે ઓળખ્યું પછી પછી કઈ નહીં પછી કઈ નહીં પંચ્યાસી થી લઈ અને પંદર સુધીનો સમયગાળો એટલે આ સમયગાળા દરમિયાન ગોગો ગોમા ત્રિપાઠી આવ્યા ગોવર્ધન માધારામ ત્રિપાઠી આવ્યા એટલે આને આપણે ગોવર્ધન યુગ કીધો આને આપણે સાક્ષર યુગ કીધો કેવો યુગ કીધો સાક્ષર યુગ કીધો પછી તો કે એપોલો બંદર ઉપર ગાંધી બાપુ આવી ગયા છે રાઈટ ગાંધી બાપુ નું આગમન થઈ ગયું છે તો ઓગણીસો ને પંદર થી લઈ અને ઓગણીસો ને ચાલીસ સુધી ના યુગ ને આપણે ઓળખીએ છીએ ગાંધી યુગ ના નામે કેના નામે ગાંધી યુગ ના નામે અને ગાંધી યુગ પછી શું આવ્યું દોસ્તો ગાંધી યુગ પછી આવી સાલ વાળી ઈસવીસન ઓગણીસો ને ઓગણીસો ને ચાલીસ થી લઈ અને ઓગણીસો ને સાહીઠ આ યુગ ને આપણે શું કીધું દોસ્તો આ યુગને આપણે કીધું અનુ ગાંધી યુગ ગાંધી પછીનો યુગ ઓકે પછી તો કે પછીનો સમયગાળો જે છે એ ઈસવી સન ઓગણીસોને સાઠથી લઈ અને ટીલ ડેટ સુધીનો સમયગાળો એને આપણે શું કીધું એને આપણે કીધું અર્વાચીન આધુનિક આધુનિક કેશવન આપણે ઓકે ચલો આવી આટલુંક આપણે ભણ્યા છીએ